सब्सक्राइब करो आ चैनल ने। દિવસની બેઠક ખરી વાત. પેલો જૂનો ટપાલી હતો ને એ આખી લાઈનની ટપાલ અમને જ આપી જતો અને પછી અમે એ ટપાલ જેની હોય ને એને વળગાડી દઈએ. ના ભાઈઓ, એવું ના થાય. ટપાલ તો મારે હાથો હાથ જ આપવી પડે. સરકારી કામ છે ભાઈ, સહી લેવાની છે. ખાલી ઘર બતાવો. એમ તો કરો સરકારી કામ ને જવા દો. આમ આવજો અંદર. હા અંદર. એટલે આપણે ગામમાં છે ને નિહાળ બનવાની છે. નાથુભા વાઘેલા, જસ્ટિન ડિસોઝા, મુકેશ રાવ. ના ભાઈ ના, જય માતાજી. ચંપક ઠક્કર, ઓ બા કેપી અજવાડિયા, હરિપ્રસાદ ત્રિવેદી, ભગવતી પ્રસાદ. પ્રસાદ તો મંદિર માં મળે, તઈ જાવ. સારું. ઓ ટપાલી કાકા, ભગવતી પ્રસાદ તો મારું જ નામ છે. લાવ ટપાલ, લાવ ટપાલ, લાવ. હમણાં તમે ના પાડી ને. પણ હમણાં કહું છું ને. એમાં એવું છે ને કાકા, આખું ગામ મને ભગુ 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 કહીને બોલાવે ને એટલે હું જ ભૂલી ગયેલો મારું નામ ભગવતી પ્રસાદ છે. બોલો, લાવ. લો 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 લો. અને છે ને ભાઈ, અહીંયા સહી કરી દો પહેલા. અહીંયા સહી કરો. ભગવતી પ્રસાદ. હા, એ પોસ્ટ ઓફિસ કાકા, એ ભાઈ નોકરી મળી ગઈ, નોકરી મળી ગઈ, નોકરી મળી ગઈ. એ ભાઈ યા, એ બગુડા યા, ઢંટન 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 યા, ઢંટન ઢંટન. પહેલા પગાર માંથી ઘરે આવીને લઈ જજે મોડું હંભાર. નોકરી 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 લખ્યા મનિયા, ગોપલા નોકરી લાગી ગઈ નોકરી. તારું ભલું થાય, નોકરી લાગી જ પડે. તને પોલીસ માં નોકરી મળી ગઈ? ભગવાને મારો રંડા પર રૂડો કરી બતાવ્યો. જોજે ને માં, હવે તારો આખો જન્મારો રૂડો કરી નાખશે તારો ભગુ. જો ભગુ,
ભગુતરી નોકરી મળી ગઈ ને, નોકરી મળી ગઈ ને, હવે તો તારા લગનની વાત ચલાવું ને. હંમેશા નું તારું આવું છે, વાત કઈ થી ભી ચાલુ થાય પણ પતે હારું લગન 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 જ. પણ મુઆ, ક્યાં સુધી હું લોકોના કામનામ ઢસડા કર્યા કરું? અરે આ ઉંમરે લગન નહીં કરે ભગુ તો ક્યારે કરીશ? જા, હવે લગનની વાત નહીં કે લાગે. મારે તો છે ને કાલે સવારે સાહેબ પાસે જવાનું છે વિશ્રામ કરવા. અટેન્શન, પોલીસ ખાતાની ટ્રેનિંગ પૂરી કરીને આજે તમે નોકરી પર હાજર થયા છો. આથી તમારા જીવનનો મહત્વનો તબક્કો શરૂ થાય છે. જી સાહેબ. તમારી નેમપ્લેટ ઊંધી છે. ચંપક તને કહે છે? એમને નહીં, તમને કહું છું. બાપુ તમને કહે છે? હવે ડાઈનો થમા ને ભગલા, ના તું બની નેમપ્લેટ કોઈ દી ઊંધી હોય જ નહીં. શું તને કે સ્તરવાડી? સાહેબ મને, હા તમને કહું છું, પોલીસ ખાતામાં યુનિફોર્મનું ખૂબ મહત્વ હોય છે. આ યુનિફોર્મ જ તમને સામાન્ય માણસોથી અલગ તારવે છે. સાહેબ મેં સવારે આઈનામાં જોયું તો, માફ કરજો. હું શું કહું છું સાહેબ, આ ત્રિવેદીને છે ને ત્યાં તારે ટ્રેનિંગ વધારે આલો. આઈના મેં તો અવડું જ દેખાય, ના કહું છું તાણ. અસ્તી તમારી નોકરી શરૂ. જ્યાં પણ તમને ડ્યુટી આપવામાં આવે ઈમાનદારીથી નિભાવજો. જી જી જી. સલામ સાહેબ. ભગુ આખો દિવસ કામ કરીને થાક્યો હોઈશ નહી? ચાલ જલ્દી હાથ મોઢું ધોઈ લે, હું ફટાફટ શાક બનાવી દઉં. થાક ભાગ તો ઠીક માય, આ તો જમાનાના લોકો થી થાકી ગયો. કેમ, શું થયું બેટા? અરે હું કહું માય, પેલે દાડે સાહેબે મારી ડ્યુટી બજારમાં લગાડી દીધી. આપણે તો વટથી પહોંચી ગયા બજારમાં, જઈને કહી દીધું એ ભાઈ આજથી બજારમાં ડ્યુટી છે ભગુ હવાલદારની. લારી લાપસી લોચા આ ગલ્લા વલ્લા કઈ અહીંયા ચાલે નહી, હટી જા બધા. પછી હટી ગયા બધા? હટી જ જાય ને, આ ભગુ હવાલદાર જાય ને એટલે ભલ ભલે રસ્તા સાફ કરી નાખવો પડે. લારી ગલ્લા હટાવી દેવા પડે. એક શાકવાડી છે ને માથા ફરેલી હતી, રસ્તાની વચ્ચો વચ્ચે જેનું ડામોચી લઈને ઉભી રહેલી. મેં એને કહ્યું, હાટ તમારી બેટી મને મને ધંધો શીખવા બેટી બોલ, પછી 20 રૂપિયાની નોટ મને લાંચમાં આપે બોલ. અણ હકનો એક પણ રૂપિયો લીધો નથી ને તે. જા લાવું કે માથામાં માતાજી આવી ગયો ને તને લોરી ઊંધી કરી નાખી બોલ. બેટા એ તો તારા સાહેબે જ તારી પરીક્ષા કરવા માટે આવું ગોઠવ્યું છે. એમ ભગુ બેટા, કાયદેસર કામ કરવું, ગરીબ માણસોને અન્યાય થાય તેવું કોઈ દિવસ નહીં કરવું. પોલીસ ખાતામાં અનીતિ ડગલે ને પગલે સામે આવીને ઉભી રહેશે બેટા, એને કોઈ દિવસ વશ નહીં થવાનું. તને ધાવીને તો મોટો થયો છે ને માય, અનીતિના રસ્તે તો તારો ભગુ કોઈ દિવસ નહીં જાય. હા જો બેટા, આખો રોટલો નહીં મળે ને તો અડધો ખાઈ લઈશું. આપણા કુટુંબની ત્રીજી પેઢી આ ખાતામાં છે. તારા દાદા, તારા બાપુ અને તું બેટા. માય, અણહકના અનાજનો દાણો પણ આપણા પેટમાં ના પડે ને એનું ધ્યાન રાખજે બેટા. આ હરિપ્રસાદ ફોજદારનો દીકરો, આ ભગુ હવાલદાર તારે માથે હાથ મૂકીને સોગંદ ખાય છે કે અણહકના અનાજનો રોટલો આપણા ઘરમાં તો કોઈ દી નહીં આવે. તારા સંબસ ભગુ, ભગુ તારા સંભાય. ચંપક થક્કર મને પકડ, મને આવે છે ચક્કર. આ તને સીના આવે ચક્કર?
કુણા મારી ટક્કર કહું છું. અરે ટક્કર, આ ચક્કર બક્કર છોડ, બાપુની મૂછો તો જો. પૂછવું પડે આ બાપુની મૂછો ના થૂસા હું. અરે આ નાથુભાની ટેલિફોન જેવી મૂછો હંમેશા અડધી તો ચામા જ લપેટા કરતી તરતી હોય છે, અને બાકીની શિવજીની જળધારાની જેમ ટપક 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 થયા કરે છે. એ તરવડી બીજી હંતીએ મસ્કરી ચલાવેલી શું? બાકી જો મૂછની મસ્કરી કરીને તો યાદ રાખજે ભગુ, કોઈ નહીં થાય તારું હગું. મૂછ તો બધા રાખે બાપુ, પણ જરા માણાના તોરમાં હોય કે નહીં. જો 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 પાછળના આઈનામાં જુઓ કેવા વરવા લાગો છો. જો જો ભગુ, હું જેવો લાગતો એવો યાદ રાખજે. હું છું રાઠોડ રણબંકો અને નાથુભાનો વાગે ડંકો. એટલે મરડની મૂછ હોય ને એના પર તો લીંબુ લટકતા હોય. લીંબુ શું નાતાણ? શું તાણા? જે લટકાવું એ લટકાવજો બાપુ, પણ એક વાત યાદ રાખજો, તમારી આ ઘોઘર બલાળા જેવી મૂછો છે ને, એક દિવસ એને કાતર થી કાપી ના નાખશો ને તો મારું નામ ભગુ નહીં. શું નાતાણ? જો મૂછેળા મરદ હોય ને એ પોતાની મૂછ નામ વળ ઘાલે વળ, કાતરે નહીં. સમજો બામણ? શું બાપુ આ તે અંતિ લમડા કટ કરવાનું મેલો, નહીં તો બાજવાનું થાય કઉ છું. ના તણે ભગુ, ભગુ એક વાત કહું. ભગુ લગ્ન ની વાત આવે છે ને હું ગાવી જાય છે તને. ભગુ હવે મારાથી આ ઘરના ઢસડા નથી થતા. ઘર અને કન્યા બંને સારા છે બગુ, તારે હા પાડવી જ પડશે. ચાલ હા પાડી દીધી, હા ચાલ 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 ઉભી થા, આપણે હમણાં જવાના. ચાલ ચાલ, પેલી છોકરી નાસી જશે પાછી બીજી જગ્યાએ શોધવા જવું પડશે. ચાલ ચાલ ચાલ, ગાડા ના કાઢ, અત્યારે કોઈના ઘેર જવાતું હશે તો ક્યારનો તને કહું છું ડોકરી, કાલે હવારે વાત કરું. મને હુવા દે, ઊંઘાવતી છે મને. મો એવો ને એવો રહ્યો, ક્યારે સુધીશ તું? મને હુવા દે ને પડતો. અરે વાહ ચંપક ઠક્કર, તમે તો મારી બહુ મોટી ઠક્કર. ટીવી લાવે નઈ? ટીવી લાવ તો રાતી હશે ચક્કર, એમાં તો વાપરવી પડે થોડી અક્કલ. ના તાણા, અક્કલ અને તું. શું કીધું? કશું શું કીધું? આજકાલ કેટલી બધી મોંઘવારી છે. અરે પાન ખાવા જઈએ ને તો પણ 5 રૂપિયા પૂરા થઈ જાય છે. આ તો રંગીન ટીવી 10-12 હજાર નું તો હશે જ. 10 નહીં 12 ને 15 નહીં, 9,999. અરે હા લા, 9,999 છે. હેલો ચંપક, તારે ને મારે પગાર તો હરકો તે હર મારથી નથી લેવાતું. તું બધું નવું નવું લાવે ને, ક્યાંથી લાવ્યો? દુકો નથી. ભગુ બેટા, આવતીકાલે તારા માટે કન્યા જોવા જવાનું છે, તો કાલે રજાનો રિપોર્ટ મૂકતો આવજે. અત્યારનો સમય જુદો છે, એ વખતે મા બાપ નક્કી કરતા હતા બધું. નહીં નહીં, કઈ નથી બદલાતું, કઈ નથી બદલાતું. સમય તો ક્યારે બદલાતો જ નથી માય, સમય તો એનો એ જ છે. માણસ બદલાય છે ને, મારે ક્યારે નથી બદલાવું. તું જા, તને ગમે તેવી છોકરી જો, વહુ બનાવવાનું નક્કી કર, અને મને એટલું જ કહે કે જાન ક્યારે લઈ જવાની છે. એક જ દડાની રજા મુકાય નથી વધારે, નહીં તને કહી દઉં છું. હા હા, ઉમરો બદલે તું. બગુ તું ક્યારે સુધરીશ? ઓ
અલ્યા નાથુ બા, આ મોથું જલઈ જુ શકે હું? એલા જલાઈ કઈ નથી ગયું, માલી બા બધું સૂટું પડી ગયું છે. તો કૌશું મારી એક વાત મોનો. જો જો અંબક, તને ખબર છે કે મેં જિંદગીમાં કોઈ દી તારી વાત માની નથી, બરાબર? પણ જો તું મારું માથું મટાડી દે ને તો તારી એક વાત નહીં પણ હો વાત માનવા તૈયાર છું. બોલ શું? ના તાણા, આ મેં તમારું ભલું ઈશ્યું, તોય તમે મને હંબક કહો છો? હવે હંબક ને ચંપક હંદુઈ હરખું, હવે ઝટ બોલતી નતા ને. ઈમો હું છ કે અમારા ફેમિલી વૈદ છ ગિરજાશંકર, બરોબર? બરોબર. ઈમણે મને આ દવાની સીહી આલેલી. આ તમે આ દવાની સીહી છે ને એક વખત સડસડાટ મૂકી લ્યો, તમારા મોથાનો દુખાવો રમ રમાટ સુમંતર. હા જો ઠક્કર, તારી વાત માનીને આ સીસી એકવાર સૂંઘી લઉં છું, પણ યાદ રાખજે મને કઈ અડુઅડું થયું તો તને સીધો દોર કરી નાખીશ, એવી મારી ટક્કર કે યાદ રહી જશે ઠક્કર. ભલા મોણો, આ બીમાર મોણો હાથે કોઈ મજાક મશ્કરી કરતું હશે ભલા? એ આ તમ તમારો હુંગો હુંગો હુંગો. જય માતા જી, 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 જય. અરે ચંપક, આ બાપુ ની મૂછ ને હું થયો? માતાજી આવ્યા હોય તેમ ધૂણે છે, ધૂણે ધૂણે. ના તાણ, આ બાપુના મોથામાં બધું છે ને વેરણ શેરણ થઈ ગયેલું, એટલે મેં એમને દવાની સીહી આલી અને તાણથી બાપુ છે કે સડ્યા. અરે ચંપક, બાપુ કાં જીદે ચડે કાં ઘોડે ચડે, આજે તો છીંકે ચડ્યા. આજો 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 ચંપક, ખજુરીના પાનની જેમ બાપુની આ મૂછો લબડે છે. એક કામ કર, કાતર લાવ કાતર, આજે તો મૂછ કાપે છૂટકો. ખબર તોર કુઈ મારી મૂછો હાથ પર અડાવ છે તો હખણા રેદો ની તો હારાવટ નહીં રે. જય માતા. આલો સુખી રે બેટા, ભગવાન તને સદાય સુખી રાખે. એ હવે અમારે શું જોવાનું, એ અમે તમને સોંપી. હાસ્તી એ તમારી દીકરી છે. એવું શું બોલો છો વિવાણ? તમારી દીકરી અમારી દીકરી છે. મારા ઘરની લક્ષ્મી છે, મારા ઘરમાં આવશે અને મારું ઘર ભર્યું ભર્યું થઈ જશે. આજો બાપુ, તમે પગાર હંમેશા માઈના હાથમાં મુકતા હતા ને, હું એ મૂકું છું. હા લે માઈ, તારા દીકરાનો પહેલો પગાર. નથી હારી લાગતી ડોકરી. મને ડોકરી કે બોલ, ડોકરી છે ક્યાં તું? બોલે કઉ છું, ડોકરી 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 ડોકરી. મને ડોકરી કહેશે તું તો રડે છે હું કમ? તું મારા રોયા, આ તો ખુશી ના આંસુ છે. હે માય, આંસુ ખુશી ના હોય કે દુખ ના, આંસુ ની તો જાત જ ખારી, આપણા માટે નહીં બહુ હારી. હા ક્યારે રડતી નહીં માઈ તું, ક્યારે રડતી નહીં, હસતી રે ડોકરી. બગુ હવે વાતને પડતી મૂક, અહીં આવ, બહુ કામ છે. આવ્યો માઈ. બોલ બગુ, પહેલા મને એમ કે કંકોત્રી બધાને પહોંચતી થઈ ગઈ ને? હા વાત થઈ ગઈ, આ ચંપકે કીધું એ બધું કરી નાખશે બધું. હા ચાલો જમણવાર. હા જમણવાર નું થઈ ગયું, પછી પેલું જમવાનું લિસ્ટ પણ બનાવી નાખ્યું, 92 જણા છે બધા. મહારાજ નું થઈ ગયું ને, પેલા ઢોલવાળા નું તો પેલા નાથુભા કહેવાના છે, એટલે એમને કહી દીધું મેં. પગાર ખંજવાળવાનું બંધ કર, કેટલી વાર કહું તને, હવે તું મોટો થયો છું, કાલ પણીશ તું, નથી સારો લાગતો. હવે થી નહીં કરું, બસ બસ. માય બોલ ને, બીજું બોલ ને, શું હતું બોલ ને. ભગુ
તને રંગે ચંગે પરણતા જોઈ લઉં ને, બસ પછી ભગવાન ઉપાડી લે ને, તો એ વાંધો નહીં. એ માઈ, કેટલી વાર કહું તારે આવડું નહીં બોલવાનું, તો એ કરા કરે છે. નહીં કરું, બગલ ખંજવાળાનું કરીશ ફરીથી. નહીં 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 કરું, ક્યારે નહીં કરું. માફ કર. બસ હવે આપણે જાન જોડી અને લગનમાં માલવા જઈશું. ભાઈ ઢોલ વગાડવા આવ્યા તો ઢોલ તો વગાડ. જે આવે તે વગાડ. વગાડ વગાડ શું ધૂળ વગાડે? ઢોલ વગાડવા આવ્યો છે, ઢોલ તો વગાડવો જ પડે ને. તમને ખબર છે હું યા કેવી રીતે આવ્યો છું? ના, હું તેને તાલુબાના અડધા પલ પીવા ગયેલો કંચલી ને ઓલો થામે મૂતો વાલો થળો ને, એમને મને પતલ્યો. મને કે શું ધંધો કરસ? મેં કીધું ઢોલ વધાડું તું. મને કે દેલમાં જવું તે તે ઢોલ વધાડવો તે. મેં કીધું ના, ઢોલ વધાડવો તે. તે મને અહીંયા લઈ આવ્યા. પણ હવે અહીંયા આવી ગયા તો હવે ઢોલ વગાડી લે ને. એનો વધારે આપવા લેવાનું કઈ નહીં ને બધા તે વધાર વધાર. હે બોલી ના લગન છે એટલે ડોલે મફત 52 રૂપિયા થાય. એ 52 વાળી હું બોલ્યો તું કાલે ચાલે વધાડું વધાડું વધાડું. અરે
મુરત વિતે ભોળા ભગત પોટે તો પધારો શ્લોક વાંચવા માંડ્યો બમણ ઉતાવળિયો મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ મંગલમ પુનરીકાક્ષ મંગલાયતનો હરે મુરત વિતે ભોળા ભગત પાટે તો પધારો શ્લોક વાંચવા માંડ્યા બમણ ઉતાવળિયો હું કહું હું હું થયું ફેરા ફરતા આંખો ખોલી જોયું તો ફેરા ભગુ ને બમણ ફરતા હાલ્યા હાલ્યા ભગુ ભાઈ પૈણવા હાલ્યા પૈણવા હેડ્યા ભગુ ભાઈ પૈણવા હેડ્યા પૈણવા હાલ્યા ભગુ ભાઈ પૈણવા હાલ્યા પૈણવા હેડ્યા ભગુ ભાઈ પૈણવા હેડ્યા પૈણવા હાલ્યા ભગુ ભાઈ પૈણવા હાલ્યા પૈણવા હેડ્યા ભગુ ભાઈ પૈણવા હેડ્યા પૈણવા હાલ્યા ભગુ ભાઈ પૈણવા હાલ્યા માઈ નાથવા ચંપા કાને સમજાવો ને આટલું બધું ના રડે મારથી જોવાતું નથી ભગુ બેટા જોવું પડે દીકરી પરણીને સાસરે જાય ને એટલે રડે તું એ રડીતી બાપુ હારે આવીતી ત્યારે ભગુ અરે એમાં રડવાનું હું પતિના ઘરે આવવાનું એમાં રડવાનું બેટા પતિના ઘરે જવાનો આનંદ તો હોય પણ એનાથી બમણું દુઃખ માવતરનું હંમેશને માટે ઘર છોડવાનું હોય છે જે ખોળો ખૂંદીને દીકરી મોટી થઈ હોય એ ખોળાના ખાલીપાનું દુઃખ હોય સમજણી થઈ ત્યારથી આંગણું ઓસરી ઓરડો એની હૂફ સાપની કાચણીની જેમ ત્યાગી દેવાનું દુઃખ હોય દીકરીને સુકે સુવાડવા માટે જે માં ભીલે સૂતી હોય ને એ મમતાનો પાલવ જ્યારે હાથમાંથી સરકતો દેખાય ને એટલે રડવું આવે બેટા એમ તો રડવા દે રડવા દે પણ એને કે થોડુંક જ રડે પછી બહુ વધારે રડે તો મને રડવું આવે પછી મારે નહીં જોવા આ બધું આજે લાગો લીધા વિના ભગુભાઈ ને જવા જ નથી દેવા એ જા 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 આવી વાત ના કરે તમે લખા મને જવા ફાટક ની જેમ વચ્ચે હું ઉભા છું મને અંદર જવા દો આજ તો તમારી બરણ્યા પછીની પહેલી રાત છે લાડીનું મોઢું જોવાનું લાગો આપો જા 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 તમને શાનો લાગો લગન મારા ઘર મારું લાડી મારી અને લાગો તમને લખને જા 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 આ તો અમારો અધિકાર કહેવાય અમે તો લાગો લેવાના જ શાનો લાગ એ માઈ આજો આજો આ લોકો મને અંદર જવા નથી દેતા જો હું લાગાનો રિવાજ છે છોકરીઓને આપવું પડે એ માઈ તું તો કહેતી હતી ને મને આહાર ને વ્યવહાર જેટલો વધારો એટલો વધે મફત નો પૈસો લેવો નહીં મફત નો પૈસો દેવો નહીં અને પછી નહીં અપુ નહીં અપુ નહીં અપુ નહીં અપુ નહીં અપુ નહીં પછી જોવા જેવી થશે હો ભગુભાઈ ભગુ પહેલા મને મારું મોં જોવાનો લાગો આપો લાગો જોલી લા લીલોડી મારી માએ એમ કહેતી હતી કે મફતનો કોઈને આપવું નહીં મફતનો કોઈની પાસેથી લેવું નહીં ભગુભાઈ એટલે આ લાગાની બધી ચલ ચલ જલ્દી 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 ચલ ચલ મોડર આમ 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 લીલીડી પહેલા મારો લાગો તું પણ શાનો લાગો લાગો કર્યા કરે છે કાલે આપું ને કાલે અને પછીના પગારમાંથી તારો લાગો પાકો હા આ તો રિવાજ છે એટલે લાગો તો જોઈએ જ ભગુભાઈ ઓ ભગુભાઈ એ સરલી એ નિમુણી કાલે અમારે માઈને કેવા ત્યારે ખબર પડે આ સરલી છે જરા વાંદરી છે રે એ લીલુડી એક વાત કહું દાપુ તો મેં જોઈ રાખ્યું છે તારા માટે
ઝાંઝર જોયા છે ઝાંઝર? આવતા મહિને પગાર થશે ને એટલે ઝાંઝર લઈ આપીશ તને. એમ? હા તો પછી લો ને, હું જ ખોલી નાખું. પપ્પી કરું, પપ્પી કરું. આ જય માતાજી મારા વાલીડા. જય માં. ઓ માં. ઓ બાપુ, આજે તો મજા પડી ગઈ, મજા આવી ગઈ બાપુ. આજે તો રાજી કરી દીધા બાપુ, તમે રાજી કરી દીધા. કા કા, તને કમિશનર નું પ્રમોશન મળી ગયું? અરે બાપુ, આજે તમે જાતે જાયનામાં જોશો તો તમે જ મને કહેશો કે ભગુ તારી વાત સાચી હતી, લે કાતર ને કાતરી નાખ મારી અડધી મૂછો. ઓ ઓ મૂછો એલા, મરી જાઉં ને તોય કોઈ દી મૂછો કાપર ન કહું છું. પણ તારું આમ કહેવાનું કઈ કારણ? જાવ 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 ને પાછળ આઈનામાં જરા મોં જુઓ, જોશો એટલે ખબર પડશે કે હું કામ કહું છું. ત્યારે પંચામૃત જીભ સુધી પહોંચ્યું હતું કે મૂછો ની ગરણી માં જ વચ્ચે અટકી ગયું હતું. એ બાબુ, આ નાઈટ પેટ્રોલિંગ ફોટા ઉજાગરા છે ને, ક્યાંય ચોકલું ફરકતું નથી. હવે કામ કરી, આપણે સાહ પીતા આવી, બહુ તલબ લાગી સાચે. હે નાથુબા, તલબ તમને ઉપડી છે કે તમારી મૂછો ને? અડધી પોતે પીશો અને અડધી અમની મૂછો ને પીવડાવશે. એ અમગે બંધર કહું છું તારું, અડધી રાતે મગજની નસું ખેંચજે, કહી દઉં છું તને. ખોટી વાયડા રેવા દો, મારે અટાણે ચા જોશે એટલે જોશે. ખમ્મા 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 કરો બાપુ, ખમ્મા. આજો પેલું વાહન આવે છે એને આપણે રોકીએ. હું કદી દાણ ચોરી ની ગાડી ચલાવતો નથી. ડ્રાઈવર માંદો પડ્યો છે એટલે મારે આ ગાડી ચલાવવી પડે છે. અરે ચંપક, આ તો ખાધું બગાશું ને પડ્યું પતાશું. હટ ગઈ ને બહિના, કે તને અહીં મોકલ્યો કુણે? કાના માવા શેઠે સાહેબ. આ તો કાના માવા શેઠ નો દાણ ચોરી નો માલ છે. આપણે કામ કરો, સાને મૂકો કાંડી અને થાણે લઈ લ્યો ગાડી. ભલે, હાલો જા હમણાં તો ઇટમુક અને કે પોલીસ સ્ટેશન હાજર થાય કાનો માવા. છબીલી હું રંગીલી, હું છબીલી આવશો ના.
છે દલડા હજ જે વસે છે મારા દિલમાં લઈ આવું હું મહેફિલમાં રાજા જે વસે છે મારા દિલમાં લઈ આવું હું મહેફિલમાં ન આવું છાસામાં ન કોઈ પાસામાં આવું તો આવું આંખોની ભાષામાં છબીલી આવશો ન મારી રાહમાં મારી તીખી નજરની કટાર ઘાયલ છે દલડા હજાર ઘાયલ છે દલડા હજાર નમસ્કાર ઇન્સ્પેક્ટર પરમાર. હા પરમાર સાહેબ, ફરીથી તમારા ત્રણ હવાલદારની ત્રિપુટીએ મારો માલ અને માણસો પકડ્યા છે. એનો જ તો અમને પગાર મળે છે ભાઈ. પગાર ને મારો ગોળી પરમાર, પણ હવે છેલ્લી વાર કહું છું કે હદમાં રહેજો. તમે જો તમારી હદમાં રહેશો ને, પોલીસ પણ પોતાની હદમાં રહેશે. ને તમે જો હદ પાર કરી તો યાદ રાખજો, પોલીસ પણ પોતાની હદ પાર કરી એમની ફરજ નિભાવશે. પરમાર, હલો, હા આવી ગયા. આજે જરા મોડું થઈ ગયું મને સાહેબ, મને ડબલ ડ્યુટી પર મોકલી દીધો. સોરી સોરી. હા સોરી. શું સોરી ને ફોરી, આમ વેવલા વેડા ના કરો. અમારા હાડા બૈરાઓ હંમેશા હું કેમ કરે. લીલુડી હાલો, હવે જમી લો, ભૂખ લાગી હશે. નહીં, તું પેલા બેસ બેસ. મારે નથી જમવું, બહાર જમીને આવ્યો છું. હાય હાય, આવા ખોટા ખર્ચા શું કામ કર્યા.
મેં રાંધી રાખ્યું છે ને. નહીં નહીં, મેં ખોટા ખર્ચા નથી કર્યા, મેં નથી ખર્ચા. હા તો સાહેબે આજે મને, ચંપકને અને નાથુબાને હોટલમાં જમવાનું જમાડ્યું. કેમ, સાહેબના ઘેર કઈ પ્રસંગ હતો? પ્રસંગ તો અમારો હતો. અતારા ભગુએ છે ને આજે આખા પોલીસ બેડામાં વટ પાડી દીધો, વટ. બળ્યું આમ છે ને, આ ગોળગોળ વાતો ના કરો, મને સીધે સીધું સમજાવો. આ ભગુએ પેલો કાનુમાવો છે ને, બહુ મોટો દાણચોર છે, અઠંગ ગુનેગાર. એની દાણચોરીના માલ ભરેલી આખી ટ્રક પકડી પાડી, જીવના જોખમે. એટલે આ ગાડી તમે એકલાય પકડી, તો પેલા બંને જણને કેમ જમાડ્યા? નહીં નહીં, એ લોકો એવી, એ બંને જણા મારી સાથે જ હતા. એ લોકોએ થોડી મહેનત કરી, કાગળિયા પણ એ લોકોએ જ કર્યા ને, એટલે થોડું રાખવું પડે, રાખવું પડે. આપણે આંખ બંધ કર. કેમ કર ને? આજો, તારા માટે લાવ્યો છું. તમારે છે ને આવું બધું ના લાવું. હું તો ભગવાન પાસે એટલી જ પ્રાર્થના કરું કે તમે મારી સામે રહો. કેમ, તે દિવસે તું લાગો નહોતી માંગતી? આ તો લાગો ગાંડી. તમે શું, હવે તો લાજો. લાજે તારી મા. હે ભગવાન, તારી પાસે ખોળો પાથરીને ભીખ માંગું છું પ્રભુ. બસ એના જેવો જ, એના જેવો જ એક દીકરો મારા ખોળામાં રમતો કર. મારા ઘેર પારણો બંધાવી દે. જમના ડોશી, કઈક શરમ રાખો. વિધવાના વેશે જીવો છો ને આ ઉંમરે ભગવાન પાસે દીકરો માંગો છો? સમાજમાં ઊંચા મોડે જીવું છે કે નહીં? એ અક્કલના ઓતમીર ગોર મહારાજ, આ રંડાપો આવ્યો, આ ઉંમરે દીકરો માંગું? અરે હું તો મારા ભગુ માટે માંગું છું. તથાસ્તુ. ભગવાન, તારી બહુ ક્યારની ઉલટી કરે છે ને, તું દાથા ને કાઢે છે? કઈ દવા બવા કે ડોક્ટર વોક્ટર ને બોલાવ. એવો ને એવો રહ્યો તું. અરે ભગવાન, તું બાપ બનવાનો છે. અરે ચંપક ઠક્કર, આજે દાડો કઈ બાજુ ઉગ્યો છે? ચમ, આજે બાપુની મૂજ જો, આજે નીચિકા. એ બાપુ, હું થયું કાઢો. બે જણા ભેગા થઈને જેટલા દાંત કાઢે ને એટલા કાઢી લ્યો. પણ હવે આ નાતુબાના મૂછને વળ દેવાના દિવસો ગયા. ચમલ્યા, એવું હું લફરું કર્યું છે કે આ મૂછો મેળવાના દાડા જતા રહ્યા? હે, જવા દેને ભાઈ, હવે હું વાત કરવી. આજે આજ મારે ઘેર દીકરીનો જન્મ થયો. અને ઠક્કર, તને તો ખબર છે ને, આપણા સમાજમાં જેના ઘરે બેટી એની ગરદન હેઠી. ભગુ ભગુ, દીકરીના બાપથી મુસ્તુને વળ ન ઘોલાય. બાપુ, આ શું બોલો છો તમે, આ શું બોલો છો તમે? અરે દીકરો હોય કે દીકરી, એમાં શું ફરક પડે? અરે દીકરી તો લક્ષ્મી કહેવાય, ઘરની લક્ષ્મી. જમાનો બદલાયો. બાપુ, હે બાપુ, તમારા જેવા રણબંકા, દુંદાળા, રાઠોડ ના ચહેરાની મૂછો આમ નીચી ના શોભે. ઊંચી રાખ, ઊંચી રાખો. હા ને, એક વાત કહું, એક દાડો તમારી આ મૂછો તો હું કાપવાનો ચોક્કસ. સહન કરી લે બેટા, ને હિંમત રાખો, સહન કરી લે, આવી જશે માં. તો આના માટે છે ને બેટા, કેમ કેમ પાર પડે તો સારું. ચિંતા ના કરો, સૌ સારા વના થશે. લીલા, જોર કર. જમનાબા, જમનાબા, લક્ષ્મી આવી છે. પણ દીકરી જન્મી છે.
ત્યાં દીકરી આવી છે. એ સાહેબને કહી દેજો હું કાલે આવીશ. મારા વાલીડાની તો લક્ષ્મી પધારી. અલે આ ભગુ, દીકરીના જન્મ વખતે પેડા નહીં જલેબી વેચાય જલેબી. અરે રે, એમાં શું છે? દીકરો હોય કે દીકરી, આજના જમાનામાં કોઈ ફરક નથી પડતો. આપણે તો ખુશ છે પેંડામાં ને દીકરી હારે. ભગુ ભગુ. માય, હે માય, તું આ શું કરે છે? કેમ રડે છે તું? રડવાનું નહીં, રડવાનું નહીં. જો તું જ મને કહેતી હતી ને કે ઈશ્વર જેવો વખત આપે તેવો વખત આપણે હસતા મોડે જોઈ લેવાનો, શીખી લેવાનો, જીવી લેવાનો, પાછી તું જ રડે છે. તને તો ખબર છે ને હું, મને કોઈ રડે એ નથી જોવાતું. એ માય, આ શું કરે છે? ગાંડી થઈ ગઈ છે માય તું. આજો આજો, જે ઈશ્વરને તું ભજભજ કરે છે એણે તારી એક દીકરી લઈ લીધી, પણ જો સામે આપણને આ તુલસી જેવી દીકરી આપી છે જો. અને મહેમાનને આમ રડતા મોડે નહીં આવકારવાનું હોય માય. જો માય, મારી વાત સાંભળજો. જો જો, મોડું મીઠું કર, પેંડા ખાજો. અને એ જો દીકરા, તારે તારી દાદી પાસેથી આ નહીં શીખવાનું હે, જ્યારે ત્યારે રડ્યા કરવાનું, હંમેશા હસવાનું. હા દીકરો, મારે તુલસી છે ને બચ્ચું, હસતા હસતા જીવવાનું. હા બચ્ચું, તુલસી છે ને જો ને માય, હસતા આવકાર ને આને છાની રહી જજો. બસ બસ, શાંત શાંત થઈ જાઓ, શાંત થઈ જા ને માય. બસ દૂધ પી લો, દૂધ પી લો બચ્ચું, દૂધ પી લો બેટા. ઘણા મનોમંથન પછી અમે તમને એક વાત કહેવા આવ્યા છીએ. બીજી જે કઈ વાત કરવી હોય કરજો વેવાઈ, મારી દીકરીને લઈ જવાની વાત ના કરતા. અમે દીકરી લઈ જવા માટે નહીં, પણ આપવા માટે આવ્યા છીએ. હું કંઈ સમજ્યો નહીં. વાત જાણે એમ છે કે લીલાના ગયા પછી અમારો સંસાર સૂનો સૂનો થઈ ગયો છે. એને ક્યાંય ગમતું નથી. ઘડીભર માટે લીલા એના હૈયામાંથી હટતી જ નથી. આ તો મન મારીને જીવવું પડે છે વેવાઈ. આ તુલસીમાં અમને એના દર્શન થાય છે. અમારે મન પણ એવું જ છે. લીલાની દીકરી દુઃખી ન થાય એટલા માટે અમારી દીકરી શાંતિનું સગ પણ તમારી સાથે કરવા આવ્યા છીએ. નહીં પણ તમારી આ ભાવના માટે મને માન છે વડીલ, પણ હવે શાંતિએ શું કામ ભોગ આપવો જોઈએ? એ તો બિચારી હજુ ખીલતું ફૂલ છે, એને ખીલવા દો. મારી તુલસીની તો માએ હું છું ને બાપે હું છું, ને આમે મારે એક ભાવમાં બે ભાવ નથી કરવા. મને મને માફ કરી દો. હું દીકરીનો બાપ, હા હું દીકરીનો બાપ, હા હું દીકરી.
બેટા સ્કૂલે તો જવું પડે બાને ટાટા કરો ટાટા આવજે બેટા ખૂબ ભણજે હા રડવાનું નહીં બેટા રડવાનું નહીં સ્કૂલે તો જવું પડે ને બેટા ભણવું પડે દાદી મને બાય બાય કરો તને રમકડા અપાવીશ તને ચોકલેટ અપાવીશ હું હા સ્કૂલે તો જવું પડે ને બેટા આવી તો જીત કરે એમ કેમ ચાલે બેટા શું છે ખબર છે સસારાણા છે બેટા આપો 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 અમને આપો અમારી તુલસી ને સસારાણા આપું તને પછી સ્કૂલે જઈશ હા ને પછી રડવાનું નહીં બેટા આજે તો તારા બાપુ ને કહું છું બગુ બગુ ઉપર અહીંયા બોલ માય આ તારી છોકરી ને આજે સરકસ જોવા લઈ જા લોહી પી ગઈ આ તારી છોકરી એ મારી સસલી ને સરકસ જોવા જવું છે લઈ જઈશ હા બેટા લઈ જઈશ તને હા તમે મને પ્રોમિસ આપીને જાઓ કે આજે આપણે ચોક્કસ સરકસ જોવા જઈશું આપણે જઈશું બેટા રોજ તને કહું છું પણ પેલા વાત કાકાને શરદી થઈ જાય છે બેટા પણ આજે તો તને લઈ જ જઈશ પ્રોમિસ બસ પ્રોમિસ આજે તમે ચોક્કસ લઈ જશો તું રડતો કહીશ તો નહીં લઈ જાઓ હસીને કહીશ તો લઈ જઈશ બોલ હસીને એ દીકરા આજે સાંજે લઈ જઈશ હા ઉમરાનું કઈ કરવું પડશે હારો રોજ મારા ટાંટિયામાં લાગે છે પછી લખો શકમન એના સાથીદારો સાથે બંધ બારણાનો જુગાર રમતો હતો ઓકે જુગાર રમતો હતો ઠક્કર આજે મારે જરા અડધો કલાક વહેલું નીકળવું પડે એમ છે તમે બંને જણા જરા કામકાજ હાચવી લેજો ને કેમ ચોરાહડો તોડવા દઉં છે ભગવતી પ્રસાદ અરે રાહમાં હું રમવાનો હોય આ તો મારી તુલસી છે ને એને મારે સરકસ જોવા લઈ જવી છે આજે હવારે જ જીદે ચડી હતી વચન લીધું મારી પાસે એટલે મેં એને કહ્યું કે આજે તો તને હું 100% સરકસ જોવા લઈ જઈશ એટલે નીકળવું છે તમે જરા હાચવી લેજો ને સાહેબ ને આગળ બોલો સાહેબ અને ઇન્ડિયન પિનલ કોડ ની કલમ ભગવતી પ્રસાદ આજે ડીઆઈજી આવવાના છે ને રાત્રે ઘરે મોડા પહોંચવાની તૈયારી રાખજો ત્રણે જણા તુલસી બેટા હું તમારી સાથે નથી બોલતી મારું બચ્ચું મારી સાથે નથી બોલતું એ દીકરા આજે ઓફિસમાં છે ને મોટા ડીઆઈજી સાહેબ આવી ગયા હતા બહુ મોટા સાહેબ બેટા એટલે મને ખબર નહોતી મોટા સાહેબ આવે તો એમાં શું થયું કેવું જોઈએ ને કે મારે તુલસી સાથે સરકસ જોવા જવું છે દીકરા આવા મોટા સાહેબો ને આવું બધું આપણાથી ના કહેવાય અમારા પોલીસમાં આવું ના થાય બેટા બાપુ મને લાગે આજે કોઈ આપણા હાથે ચોક્કસ મરવાનો ને મરવાનો એટલે ભગુ હું એમ કહું છું આપણે ક્યાં કોઈ દી કોઈને મારવો જ પડે છે મારા બેટા શિકાર આવીને ઓટોમેટિક એમ સિંહના મોઢામાં પડી જાય હટ કરીને સિંહ જઈને શિકાર ન પકડો કે પછી શિકાર આવીને સિંહના બોડામાં પડો પણ ભાઈ શિકાર એ તો શિકાર જ કહેવાય ને ના તાણ એ બાપુ આપણા બધાની ધાક જ એવી પડી ગઈ છે કે આપણી બધાની ડ્યુટી હોય ને ત્યારે મારા હાડા બધા જ મિયાની મેંદડી બની જાય છે કોઈ બહાર આવતું જ નહીં લે આવી ગયા એટલે સંપક એની માલી પાસે શિકાર છે કે નહીં તો આપણને ખબર નથી પણ જે કોઈ છે એને કાયદેસર રોક પાછો સીટી કાઢ બાપુ આ શિકાર તો શિકારના ઠેકોણે રહ્યો અને અકસ્માતનો ગુનો દાખલ કરવાનો છો અરે પકડો બધાને બગીચો છે સાહેબ મારો માલ નથી પેટ ખાતર ધંધો કરું છું કોનો માલ છે આ કાના માવાના માલ પર નજર નાખે છે લાગે છે કે આ ભગુને મારે હવે ભાંગવો પડશે અને કેટલી વાર કીધું છે તને
કે પોલીસ આવે કે પોલીસનો બાપ આપણી ગાડીની આડે આવે તો માથે ફેરવી દેવાની. એક બે ઓછા થશે ને તો આ ગુજરાતને કોઈ ફરક નહીં પડે. હા, તમને લોકોને કહું છું કે આપણી ગાડીનું ટાયર ફાટ્યું છે એટલે હવે એ બગાના પણ પડા ફાટશે, ને એ કામ એક જ વ્યક્તિ કરી શકે એમ છે, અને એ છે મારો ભવાન. રઘુ સાવંત, ભગુ આ જ રસ્તેથી આવવાનો છે, અને હવે આવ્યો જ સમજો, એ આવે એટલે એને પકડીને પતાવી દો. જો જો બોસ આવ્યો. એમ ભગુ હવાલદાર. કેમ ભાઈ, મને બોસ પોલીસ. ઓય ઓય ઓય, મારા સાયકલ નું પૈડું તોડી નાખો. ચિંતા નહીં કરે બેટા, સારું થઈ જશે તને. બગુ, તું હવે નોકરીમાંથી ઊંચો આવ અને તુલસીનું કંઈક કર. માય, તુલસીનું બધું કામ તો કરું જ છું ને. હું વ્યવહારિક કામની વાત કરું છું. તુલસી હવે જુવાન થઈ ગઈ છે, દીકરીના હાથ પીડા કરવાનું વિચાર, અને દીકરી તો સાપનો ભારો કહેવાય, સહી સલામત સાસરે પહોંચે ને એટલે ગંગા નાયા. માય, એટલી બધી ઉતાવળ શું છે? આપણી તુલસી તો હજી કેટલી નાની છે. તને તો હજી સુધી પાણામાં ઝૂલતી નાની કિકલી જ લાગશે. હું જ્યારે તારી તુલસી જેવડી હતી ને, ત્યારે તો તારો જન્મ થઈ ગયો તો. એટલી બધી ઉતાવળ હતી? આપણી સસલી એ મારી તુલસી છે ક્યાં? Oh, 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 oh
કરુણ, મને એમ લાગે છે કે મારા ઘરે ખબર પડી ગઈ છે કે આપણે બંને મળીએ છીએ. આમ તો મારા ઘરે પણ એમ જ છે. મને બહુ બીક લાગે છે મારા બાપુની. એ બહુ કડક પોલીસવાળા છે. તારો બાપો પોલીસવાળો છે તો મારો બાપુ રિટાયર્ડ ફોજી છે. મારા બાપુ બહુ પ્રમાણિક છે, ખોટું જરાય સહન નથી કરતા. અરે તો મારો બાપ પણ ક્યાં ઓછો છે, એ તો અપ્રમાણિક શબ્દ લખેલો વાંચી જાય ને તોય ભૂસી નાખે. તરુણ તું સમજતો નથી, મને ખરેખર બહુ બીક લાગે છે. બીક તો મનેય લાગે છે, પણ તુલસી હવે તો હિંમતે મરદા તો મદદે ખુદા. હું તો હિંમત રાખીશ, પણ તું હિંમત નહીં હારી જાય ને. આ તરુણના ટુકડે ટુકડા થઈ જાય ને તો પણ એ હિંમત નહીં હારે. તુલસી, આપણી પ્રેમ કથા આખી દુનિયાથી અલગ છે, એમાં બંને પક્ષના બાપ જ વિલનની ભૂમિકા ભજવે છે. સાચું કહું ને તો આપણે આપણા ઘરે કહી દેવું જોઈએ કે આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ અને લગ્ન કરવા ઈચ્છીએ છીએ. તને ખબર છે એ વાતના પ્રત્યાઘાત કેવા પડશે? ભગુ, ભગુ તું દીકરીનો બાપ છું, જરા ધ્યાન રાખ. શું ધ્યાન રાખું? હા, હું દીકરીનો બાપ છું તો બધું ધ્યાન તો રાખું છું ને. દીકરીની માં અને બાપ બંને તરીકેની ફરજ તો બજાવું છું ને. હે, એવો નિવો રહ્યો. મેં તને કેટલી વાર કહ્યું કે દીકરી સાપનો ભારો ગણાય, જુવાન થાય અને વેળાસર ના વળાવીએ ને એને ત્યારે ગમે તારે ના થવાનું થાય. હવે તો ગોળ 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 નહીં, મને 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 સીધું કહી દે તારે શું કહેવું છે, બોલ. મેં સાંભળ્યું છે કે આપણી તુલસી મિલિટરીના કોક રિટાયર્ડ મોટા અફસરના છોકરા સાથે ફરતી હોય છે. ભાઈબંધ હોય તે ફરે જ ને. ભાઈબંધ નથી, બંને પ્રેમમાં છે, લગ્ન કરી લે એવું. હે માં, એટલે પેલું પેલું પ્રેમ પ્રેમ. આપણી તુલસી આટલી મોટી થઈ ગઈ? અરે એમાં તો હારું ને માં. છોકરો છોકરી એકબીજાને પસંદ કરે, એકબીજાને ગમે, એ તો સૌથી હારું. હે માય, આ તુલસીએ તો આપણી ઉપાધિ ટાળી દીધી. દે તાળી. એ હામેથી જઈશે છોકરાને મળવા માટે. મિલિટરી વાળાનો દીકરો છે ને, જઈને મળશે આ હવાલદાર. આ ભૈલો ક્યારનો ડાફોડિયા મારે છે, નક્કી આ જ છોકરો હોવો જોઈએ. કેમ ડાફોડિયા મારો છો આમ તેમ આમ તેમ? કઈ નહીં, એમ જ બસ. જો ભાઈ, જિંદગીમાં કોઈ અમથો અમથું ડાફોડિયા ના મારે. ત્રણ ત્રણ પેઢીનો પોલીસનો અનુભવ છે પોલીસ ખાતાનો. કેટલા? ત્રણ પેઢીથી પોલીસ. નક્કી આ તુલસીનો બાપ હોવો જોઈએ. મરી ગયા. આમ ભગવાઈ નહીં જવાનું, બોલવાનું. તુલસીની રાહ જુએ છે ને? હા. ના 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 ના. આમ હાના હાના કર્યા કરીશ તો વાત આગળ કેવી રીતે ચાલશે? જે તુલસીની તું રાહ જોઈ રહ્યો છે ને, એનો બાપ છું. હા, શું નામ છે તમારું? તરુણ કાંતા પ્રસાદ શુક્લ, પાછળ પ્રભુકુંજ સોસાયટીમાં 45 નંબરમાં રહું છું. મારા પપ્પા રિટાયર્ડ ફોજી છે, બહુ પૈસાવાળા છે, પણ પ્રમાણિક અને સિદ્ધાંતવાદી છે. પોલીસવાળાની દીકરી સાથે મારા લગ્ન નહીં થવા દે, અને હું એમની સાથે વાત કરી શકું એમ પણ નથી. આ તો વગર પૂછે બધું બોલી ગયો તું. મારી તુલસીને વાંધો નહીં આવે. એ ભાઈ તરુણ, ચિંતા શેની કરે છે, ટેન્શન નહીં રાખવાનું. બધું ફોડી લઈશ, તારા બાપુ સાથે હું વાત કરી લઈશ. પણ એક જ શરત, આ વાતની જાણ આપણી તુલસીને ના થવી જોઈએ. આપણી જ વચ્ચે પ્રાઇવેટ પ્રાઇવેટ સેટિંગ. કઈ તરફની સવારી, ક્યાં જવાની તૈયારી? એ તો બાપુ, નીમુને મળવા જતી હતી. એ દીકરા, પહેલી વખત તારી જીભ થોથવાય છે તારા બાપની સામે. કહેવાય છે ને કે પ્રેમના સવાલોના કદી ઉત્તર નથી હોતા, અને જે કઈ હોય છે તે ક્યારે સદ્ધર નથી હોતા. માટે ખોટું ના બોલીશ. બાપુ, વાત એમ છે કે વાત એમ હોય કે તેમ, વાત શું છે હું જાણું છું, પણ મારે તારા મોઢે સાંભળવું છે. તરુણને મળવા જાય છે ને? હા બાપુ.
હું તમને વાત કરવાની જ હતી. ચા 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 આડી તેડી વાતો કરવાની ના હોય. બાપ તો છાપરે ચડીને પોકારે, આખા ગામને ખબર હતી મારા સિવાય. ધજાગરા ઉડાડે છે તારા બાપના નામના તે ધજાગરા. ધજાગરા ઉડે ઓ મે કાઈ નથી કર્યું. નહીં નહીં, ચાર ચાંદ લાગે તારા બાપના નામ પર એવું એવું કામ કર્યું છે ને તે. બાપુ આ તમે કેવી વાત કરો છો? તને ના ગમે આવી? ના ગમે ભાઈ, ના ગમે. સાચી કરવી વાત કોઈને ના ગમે, મારી દીકરીને કઈ રીતે ગમે? એ છોકરી એક વાત કાન ખોલીને સાંભળી લે, તું તારો બાપ છું. આ બધા લફરા બફરા આપણને નહીં ગમે, આ તને કહી દઉં છું. આ અરે પૂછવું જોઈએ ને મને પહેલા. જરા તારા છૂટ આપી એટલે આંગળી આપી તો પહોંચું પકડી લીધું મારી બેટી. એ બાપુ તમે મારું સર્વસ્વ છો, તમને દુખી કરવાનો મારો કોઈ ઈરાદો નહોતો, પણ આ તો મને છોકરો ગમતો તો એટલે મારે ગમાડવાનો. તને ગમે એટલે મારે ગમાડવાનો. તને છોકરો પસંદ છે એટલે મારે. મને પણ પસંદ છે રે, સરસ છે, દેખાવડો છે, મળીને આવ્યો છું, ગમે છે મને પણ. બાપુ તમે મને આમ કેમ હેરાન કરો? એ દીકરા, એ મારાથી નારાજ નહીં થવાનું બેટા. તને નહીં હેરાન કર્યું તો કોને હેરાન કરું? એ અલ્યા તરુણ, હા ક્યાં પહોંચી તારી લવ સ્ટોરી? અરે દોસ્ત, એના ઘરે ખબર પડી ગઈ છે પણ મારા ઘરે નથી ખબર. તો એમાં શું, કહી દે તારા પપ્પાને. અરે ના ના, એના પપ્પા આજે જ આવીને મારા ઘરે વાત કરવાના છે. ક્યા વાત હૈ, ઓલ ધ બેસ્ટ. મેં તમારી બધી વાત સાંભળી, હવે તમે મારી વાત સાંભળો. આ લગન છે, રમત નથી. તમારે દરેક પ્રકારના લેવલ અને મોભાની સરખામણી કરીને પછી વાત કરાય. કયા લેવલ ને કયા મોભાની વાત કરો છો મેજર? આર્થિક, સામાજિક, વ્યવહારિક, સૈદ્ધાંતિક, આ તમામ પ્રકારે તમે નીચા છો, બહુ નીચા. પોલીસ ખાતામાં છો, કોણ જાણે કેટલોય ભ્રષ્ટાચાર કરતા હશો. મેજર સાહેબ, આપણા છોકરાઓ એકબીજાને પસંદ કરે છે, પ્રેમ કરે છે. છોકરાઓ છે, છોકર મત કરે. તમે નાના છો, તમારામાં વ્યવહારિક બુદ્ધિ નથી. તમારી દીકરી આ ઘરની વહુ બને એ વાત અશક્ય છે. માફ કરજો. બાપુ મને માફ કરી દો, મારા કારણે તમારું અપમાન થયું. દાદા દાદા દાદા, હે એ લોકો મારું અપમાન કરે? અરે દાદા દાદા દાદા, એ લોકો શું મારું અપમાન કરવાના? અરે હું ના પાડીને આવ્યો છું દીકરા. એ લોકો તો મને કહેતા હતા ભાઈ તમારા જેવું ઘર ક્યાં મળે, તમારી આટલી મીઠી મીઠી તુલસી જેવી દીકરી અમને ક્યાં મળે. પણ જરા સાચું કહું, મને જરા વાંગડ લાગ્યું એનો બાપુ. એ લોકોને એમના પદનું એમના પૈસાનું બહુ અભિમાન હોય એમ લાગ્યું, એટલે આપણે ના પાડી દીધી સામેથી. દાદા દાદા ત્યાં થોડી અપાય. તરુણ શું તરુણ? તરુણ એક જ તરુણ છે, 350 તરુણ કરતા સારા છોકરાઓ. હાજો આ જીતેન્દ્રનો દીકરો કુવારો છે હજી, અને આ પેલો રણવીર કે રણધીર શું કહેવાય, અને આ આ તો તને ગમે તે સલમાન, હજુ પરણ્યો નથી. આપણે સાહેબને કહું તો ફોન કરીને ડાયરેક્ટ ડાયલ કરે, હા આપણી તો બહુ. દીકરા તું રડે છે, રડવાનું બંધ કર, રડવાનું. એ દીકરા કેટલી વાર કહ્યું દીકરા, રડવાનું નહીં બેટા, આંસુની જાત જ ખારી, આપણા માટે નહીં બહુ સારી. હાચો 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 હાચો, ચાલ બેટા ચાલ. હા બાપુ, બધાને તમારા જેવા બાપુ મળે. અને હા, આજે સાંજે વેલા આવજો, આપણે સાથે જમીશું. સાંજે વેલા નહીં હવાય દીકરા, આજે પેલા સાહેબ છે ને મારા, એમણે અમદાવાદથી પેલા વીટીવી વાળાને બોલાવ્યા કે ઇન્ટરવ્યુ બિન્ટરવ્યુ કરવા માટે, એટલે જરા મોડું થશે, મહિલા નહીં હવે અહીંયા બેઠા. બળી તમારી નોકરી, બળી તમારી નોકરી કે છે આ છોકરી. ભીડાઈ ગયો ભાઈ, ભીડાઈ ગયો ભગુ બિચારો, ભીડાઈ ગયો. એક તરફ છોકરી, એક તરફ નોકરી, અને વચ્ચે પેલી નોકરી. ભીડાઈ ગયો ભાઈ, ભીડાઈ ગયો ભગુ બિચારો, ભીડાઈ ગયો. એ સસલે જાઉં છું હા, અને એ તોબરું નહીં ચડાવવાનો. હા સમજાવ, જરા સમજાવ તારા છોકરાને, આમ ગમે તેની સાથે પ્રેમમાં પડતો ફરે છે. નમસ્કાર, એક અગત્યના સમાચાર.
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ શ્રી ભગવતી પ્રસાદે ઉપરાઉપરી છાપાઓ મારીને વારંવાર બેહિસાબી અને ગુનાહિત માલસામાન જાનના જોખમે પ્રમાણિકતાપૂર્વક પકડી પાડવા બદલ રાજ્યના પોલીસ વડાએ તેમનું સન્માન કર્યું. આ તો મારી ફરજ છે પોલીસની, એટલે સરકાર અને મારા સાહેબ તરફથી જે મારું આ સન્માન કરવામાં આવ્યું છે બદલ વેલકમ. સો થેન્ક યુ, થેન્ક યુ. જય હિન્દ. મારી ભૂલ કે મેં આણ સમજમાં આવા માણસનું અપમાન કર્યું, મને મારી ભૂલ સમજાઈ છે. હું સામે પગલે ચાલીને માંગુ નાખવા જઈશ. ભગુ, મેજર સાહેબ, અરે તમે અમારા આંગણે રાજમહેલ ગરીબની ઝૂંપડી છે. અરે સાહેબ, તમે શું કામ તકલીફ લીધી? હુકમ કર્યો તો હું તમારે ત્યાં હાજર થઈ ગયો હોત ને. મારો ભગવતી પ્રસાદ, તમારાથી મરાય એટલા ચાપખા મારો. જાઓ જાઓ. હવે મેં તમને ઓળખવામાં બહુ મોટી ભૂલ કરી નાખી, મને માફ કરી દો. નહીં નહીં, આવું 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 નહીં કહેવાનું, આવું નહીં કહેવાનું. તો તમે અંદર આવો. મામા મામા, ચા ચા, આવો ને આવો ને, પધારો પધારો. આવો ને આવો ને, આવો આવો સાહેબ, આવો અંદર આવો આવો. બે બે બેસો બેસો બેસો. અરે માફી માફી શાની સાહેબ, માફ તો આપણે તમને તે દિવસે જ કરી દીધા. હવે આજે અચાનક આમ આવવાનું, એટલે મૂળ વાત શું છે સાહેબ? અચાનક આવવાનું કારણ? વધારે લાંબી વાત કરવા જેવું કંઈ છે નહીં. આથી આપણે વિવાહી. હું મીઠાઈ લઈને આવ્યો છું, લો મોડું મીઠું કરો. તમે લો ને, તમે. અરુણ કુમાર નહીં આવ્યા, એ હવે જાન લઈને આવશે. અરે અણવર, તમારા ભાઈબંધ તો ઘોડે ચડી ગયા, તમે ક્યારે ચડવાના? એ તો અંકલ હવે તરુણ ના અનુભવ પરથી જ નક્કી કરીશ ને. અરે અનુભવ તો હારો જ રહેવાનો, લાગી શરત. અરે મારી દીકરી જેવી છે, ઘર અજવાળી દે, જોજો ને તમે. અંકલ, મારા માટે પણ કોઈ સારી છોકરી તમે જ શોધી આપો ને, તો હું પણ ફેરા ફરી લો. એટલે જગ્યા ખાલી છે ભાઈ? હા છે ને, આપણી પાસે છે ને, નાથવાની દીકરી છે નિમુડી. હું વાત કરી દઉં, ચલો ચલો તમે ચલાવો. હા સર 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 સર, આવો ને આવો ને આવો ને. ચાર ચાર દાડા કંકોત્રી મોડી મોકલી, બોલો. એટલી દોડધામ થઈ ગઈ, મારે તો ખબર જ ના પડે ક્યારે શું કરું છું શું કરું નથી. મારા બાપુને એ પણ ખબર નથી કે હું સાસરે જઈ રહી છું. ખારી આપણા માટે નહીં બહુ સારી હા બેટા.
ચોંબ રડવાનું નહીં બેટા, જો ન પડી ને તને મેં દીકરીની વિદાય થાય તો કોઈ પણ બાપે રડવું પડે. બસ સાહેબ આને સસ્પેન્ડ કરી દો બસ. આટલા સરસ જેઠ જેઠાણી છે, એના સાસુ સસરા તો જો કેટલું મોટું નામ છે, અને એમનું કુટુંબ તો જો માય મોટું ઘર છે. સદાએ ઘરને તારા પ્રેમથી સજાવજે, ભલે આછો પાતળો હોય તોય જીવતર જીવી જાણજે, ગાયને દોરોય ગાય દરાય છે, ગાયને દોરોય ગાય દરાય છે, દીકરીનું જીવન ગાય કહેવાય છે. Bye.
એવી હવાલદારે દીકરીને આવી રીતે પરણાવ્યા છે. વાહ ભગુ વાહ, પતિ ગયો પ્રસંગ, મસ્ત છાકો પાડી દીધો આજે તો. વાહ બાપુ સુખી થાય મારી સસલી. દાદા બાપા, પ્રસંગ પતી ગયો મસ્ત એકદમ. બાપુ હું સ્કૂલે જાઉં છું. સારું બેટા તું. બાપુ બાપુ હું કોલેજ જાઉં છું, બાય. દીકરા સંભાળીને જજે. હા ये हुलावी है तुथी जेने यहां से ले हाले गई साव को ચોરી થઈ હતી ત્યાં તમે પંચનામું કરવા એક કલાક મોડા પહોંચ્યા હતા. એ ભાઈ, અમે તો પોલીસ વાળા છીએ, અમારી પાસે કઈ પાવન પાવડી ન હોય કે બોલાવ્યા ભેગા પહોંચી જઈશું. ના તાણા ભાઈ, પછી જો ભાઈ, પોલીસ અને પરમેશ્વર બેવ સરખા, ટોપ કરવા પડે એમ કઈ હોટ દઈને પહોંચી ન જઈશું. ના તાણા. બોલો બીજું શું હતું? આગળ તમે કાર્યવાહી શું કરી છે? આલે લે, એટલે ભાઈ જે ગઈકાલે સોરી થઈને તમે અટાણ થી પ્રશ્નોતરી શરૂ કરી દીધી. માણસ બનો માણસ. જો ભાઈ જે માર્ગે તો ને આવ્યું તું એ માર્ગે પાછું જશે. શું? તમારી સાથે ફોન પર વાત કરી રહ્યા છે. બે 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 એ લાવ એ લાવ. આ તો ઓલવાઈ ગયો મારો બેટો. નાથુબા, આ દીકરી પૈણીને જઈને તારથી આ હાબદો ભગુ સુનમુન થઈ ગયો છે.
એટલે આ કોક કરો કહું છું. એલા મેં તો બહુ એ ટ્રાય કર્યો પણ જેવું હું કઈક બોલવા જાઉં ને વાઈડકું ભરી લેસ મને. ભાઈ ભગુ આ તારી હારીનું માંગુ આવ્યું તાણ મોની જ આવત તો અત્યારે ચેવો ટેકો થઈને ઉભી હોત ના તાણ. બાકી ભગુ જો તું કેતો ને તો તારી હાટું અટાણે ને અટાણે હું કન્યા ગોતી આવું છું. હવે માથાકૂટ કરવાનું મૂકો છો કે પછી ઘરે જાઉં? બગુ શું વિચાર કરે છે? આ ખાવાનું કેરનું ઠંડુ થઈ ગયું, આમ ને આમ ક્યાં સુધી ચાલશે? એ તો મને ખબર નથી માં. એક વાત કહું માં, આપણી તુલસી જ્યારથી ગઈ છે ને એમ લાગે છે માં આ ખોડિયામાંથી જીવ લઈને જતી રહી છે. બગુ આ તો દુનિયાનો રિવાજ છે, આખો જન્મ દીકરી થોડી બાપના ઘરે રહે. અને એના ઘરે ક્યાં દુખી છે? તરુણ કુમાર એને હાથમાં ને હાથમાં રાખે છે. તો કાલે કાલે એના ઘરે એક આંટો મારી આવજે. એ માઈ, હવે તો જવાય એટલે ખરાબ નહીં લાગે ને એ લોકોને? ના, હું જઈશ એને મળવા. કાલે જ જઈને તુલસીને મળી આવીશ. યાર પ્રેમ, એક બહુ જ મોટો પ્રોબ્લેમ થયો છે. શું પ્રોબ્લેમ થયો છે? અરે કાના માવાના માણસોનો ફોન આવ્યો હતો. ડોન્ટ વરી યાર, તું જરા પણ ચિંતા ના કરીશ. તારા માટે દોસ્ત એ લોકોને હું સમજાવીશ. થેન્ક યુ દોસ્ત. એ ગાંડા, તારે મને થેન્ક્સ ના કહેવાનું હોય, આપણે તો નાનપણના મિત્રો. હા, યુ આર ઓલવેઝ વેલકમ. તું જરા પણ ચિંતા ના કરીશ. હા, બાય. જો ભાઈ ભગુ, આખું જગત જાણે છે કે તે તારી દીકરીને એક માં બનીને ઉછેરી છે. શું એટલે એ દીકરી પરણીને ઘર છોડીને સાસરે જાય તો ખાલી પોતો વર્તાય ભાઈ, પણ આમ એમાં કાંઈ આમ નર્વસ ના થઈ જવાય? શું બધું એ જાણું છું? ના થોડા હું એ બધું એ જાણું છું, પણ કોણ જાણે કેમ તુલસી ગઈ છે તો અહીંથી કંઈક ઓછું થઈ ગયું એમ લાગે છે. ક્યાંય મન જ નથી લાગી રહ્યું મારું. જો ભાઈ, આ નવું નવું છે ને એટલે થોડા દાડા આવું લાગે, ધીરે ધીરે બધું રાગે પડી જાય. અને આ ખાલીપાની વાત છે ને એ તો મનમોથી જ કાઢી નાખ. કઈ રીતે સમજાવું તને ચંપક? આ ખોડિયું મારું અને જીવ તુલસીનો થઈ ગયો છે, અને જીવ જ જતો રહે તો આ ખાલી બો કેમ કરીને પૂરું? મને લાગે છે હું ગાંડો થઈ જઈશ. એ ભાઈ ભગુ, આમ આમ ગાંડા કાઢવાનો બંધ કરો ભાઈ. આ હું આમ જળ જેવો જળ થઈને સીથરા પડવાની વાતું કરે, આમ આમ 47 ની સાતી રાખ. ના થુબા, એ તો તમે તમારી નિમોડીને વડાવશો ને તે દિવસે ખબર પડશે કે દીકરી વડાવવાનું દુઃખ કેટલું શું હોય છે. એક વાત કહું ચંપક, મને મારી સસલીને મારી તુલસીને મળવું છે અને જોવી છે. તે જઈ આવ ને ભગુ, જો તારું મન હળવું થતું હોય ને તો તું તારે જઈ આવ. હું તો કહું છું તુલસી રાજી રાજી થઈ જશે. શું અને આ નોકરીની ચિંતા કરતો નહીં હો સાહેબ, કઈ પૂછશે ને તો અમે બે ફોડી લેશું. શું ના તાણ, જુઓ ભાઈ, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, મને એક બે મહિનાનો સમય આપો, તમારા પૈસા હું વ્યાજ સહિત દૂધે ધોઈને પાછા આપી દઈશ. અરે આવો, તમે છેલ્લા બે મહિનાથી કહો છો પણ તો બોસ તો પીતો ગયેલો છે. જો આ વખતે પૈસા નહીં મળે ને તો તમારી આબરૂના ધજાગરા થઈ જશે તરુણ કુમાર. એ એમાં આબરૂ પર જવાની ક્યાં વાત છે? મારા સંજોગો ખરાબ છે એટલે તમે લોકો વધારે હોશિયારી કરો છો. અમે હોશિયારી કરીએ છીએ એમ. જો તરુણ કુમાર, તમને છેલ્લા 3 દિવસનો સમય આપીએ છીએ, જો તમે પૈસા નથી આપ્યા ને તો તમારા પિતાજી પાસેથી લઈ લઈશું. ચલે
તરુણકુમાર તમે શું વાત છે? આ લોકો આટલા ઊંચા સાદમાં તમારી સાથે વાત કરતા હતા, શું વાત છે? વાત એમ છે કે રૂપિયા ઉધાર લીધા હતા, સમય સાચવી નથી શક્યો એટલે ધમકી આપવા આવ્યા હતા. આટલા બધા રૂપિયા તમારે બહારથી લેવાની જરૂર શું પડી? ધીરે, એવું છે કે પપ્પા મને હજુ નાનો છોકરો સમજે છે. બિઝનેસ કરવા માટે એમની પાસે રૂપિયા માંગ્યા, એમણે કીધું કંઈક કરી બતાવો, અને ધંધામાં નુકસાની થઈ છે. કેટલા રૂપિયા લીધા છે એમની પાસેથી? 1 લાખ. 1 લાખ રૂપિયા? હા, પણ પપ્પાને ખબર પડશે ને તો મને ગોળીએ દેશે. અરે હું છું ને, હું બધો બંદોબસ્ત કરી લઈશ, કરી લઈશું, ચિંતા ના કરો. પણ આટલા બધા રૂપિયાની વ્યવસ્થા તમે ક્યાંથી કરશો? છે, મેં કહ્યું ને એટલે થઈ જશે. હજો 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 આમ સારું ના લાગે આમ ટેન્શન, પણ એક જ વાત, આવા તુલસીને કે તમારા પપ્પાને આપણે કહેવાની જરૂર નથી, આપણી વચ્ચે છે, હું છું, ચિંતા ના કરો. સાહેબ, 1 લાખ રૂપિયાની લોનની જરૂર પડી છે મારે. 1 લાખ રૂપિયાની? જી. હમણાં તો તું તારી દીકરી માટે લોન લઈ ગયો છે 1 લાખ રૂપિયાની. જી સાહેબ. સાહેબ સાહેબ આ વખતે કરી આપો ને. હું કહું ને, હવે તને લોન મળી શકે તેમ નથી. એક જગ્યા છે પૈસા મળે એવી, પણ એમાં તારે તારી જાત વેચવી પડે, 3-3 પેઢીના સાચવેલા સંસ્કાર વેચવા પડે, ઘોર પાપ કરવું પડે તારે. અને પવિત્ર પાપ કરવા જેવી એક જ જગ્યા છે, કાના માવા. કાના માવા. જો રઘુ ભવાન, આજ પછી આ ચારેય માણસો મારી નજર સામે ના આવવા જોઈએ. શું કીધું? ઓહો, આવો આવો ભગુ જમાદાર, આવો. આ ગુનાની કબૂલાત કરી પોલીસમાં હાજર થવાની ધમકી દેવા આવ્યા છો કે શું? હે? નહીં કાના, આજે કંઈ દેવા નહીં, લેવા આવ્યો છું. વાહ. હા તો કાના માવાનું આખું રજવાડું તમારી માટે ખુલ્લું પડ્યું છે. બોલો ને, શું જોઈએ છે? લાખ રૂપિયાની જરૂર પડી છે મને આજે. આજે જ શું કામ? હે, અત્યારે જ? અરે કલ કરેશો આજ કર, અને આજ કરેશો અબ. હે, અબ ઘડી જ રૂપિયા મંગાવી આપું ભગવાન. પણ ભગુ જમાદાર, ક્યાં ગઈ તમારી ઈમાનદારી? ખાના, મારી મજબૂરીએ મારા શ્વાસ રૂંધ્યા છે, એટલે તારે આંગણે આજે આ હાથ લંબાવીને ઉભો છું. એનો અર્થ એમ નથી કે હું ગુલામી ખત લખીને આપવા આવ્યો છું, પણ તારો અહેસાન ક્યારે નહીં ભૂલું. બસ ના ભગુ, ના ભૂલી જવાનું, કાલે જ ભૂલી જવાનું. આમ અહેસાનોનો બોજ ઉપાડીને ફરીએ તો મોત વહેલું આવે ભગુ. મોતની ધમકી મને આપે છે ખાના? ના, ધમકી નથી આપતો, પણ હું તો એકદમ વ્યવહારિક વાત કરું છું કે જો આવતીકાલે જ્યાં તારી નોકરી છે ત્યાંથી મારી ટ્રકો પસાર થઈ જવા દેવાની, બસ. એટલે આપણી વચ્ચે હિસાબ ચૂક દે, અને આવા કોઈ અહેસાન આપણે યાદ જ નહીં રાખવાના. નહીં નહીં કાના, એ નહીં થાય. નવી કિલ્લી કે નવોદાવ જીવનમાં ફરીવાર ક્યારેય નહીં થાય કાના. આજે તો મારી પરિસ્થિતિએ મને મજબૂર કર્યો છે તારી વાત માનવા માટે, પણ એ પછી તારી ને મારી વચ્ચેની ચોર પોલીસની રમત ચાલુ જ રહેશે.
તરુણ કુમાર, કે કેમ છો? મજામાં. આ 1,00,000 રૂપિયા આ તમે જાઓ ને પેલા પેલા મવાલીઓને આપો, એમના મોઢા પર મારો ને કો, લો તારા 1,00,000 રૂપિયા લો. હા, અરે પણ આટલા બધા રૂપિયા તમે ક્યાંથી લાવ્યા? લોન ઓફિસમાંથી ક્યારે લીધી જ નહોતી, એટલે મેં સાહેબને કહ્યું કે સાહેબ મારે અર્જન્ટ કામ છે, તો એમણે તો તત્કાળ આમ કાઢીને આપી દીધા. લઈ જાઓ આપી દો જાઓ. અને હા, આ વાત નહીં આપણા બે સિવાય કોઈને ખબર ના પડે, હંમેશા આપણું સિક્રેટ. હા કે જાઓ જાઓ, એકદમ લેર કરતા જાઓ. હાલે અંબુજી, આપણે આપણે ઘડી વાર હોય છે. ચેક કરી લીધી, જવા દો. સાહેબ, ગાડીમાં તો દાણચોરી નો માલ છે. ભગવતી પ્રસાદ જી સાહેબ, ફરજમાં બેદરકારી દાખવવા બદલ તમને સસ્પેન્ડ કરવામાં આવે છે. સાહેબ, મારી વાત આખા પોલીસ બેડામાં તમારી છાપ પ્રામાણિક અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર માણસ તરીકેની છે, એટલે જ તમને અવારનવાર જવાબદારી ભર્યા કામો સોંપવામાં આવે છે. હા સાહેબ, પ્રિય અધિકારીના વિશ્વાસને આજે તમે ઠેસ પહોંચાડી છે. પણ સાહેબ, વાત એમ છે કે કોઈ કારણ નહીં ચાલે ભગવતી પ્રસાદ. આ તો ઠીક છે કે ગાડીમાં દાણચોરીનો માલ થોડો ઘણો જ હતો, અરે જો ગાડીમાં શસ્ત્રો કે હથિયારો કે વિસ્ફોટક હોત તો કેટલા નિર્દોષ માણસોના જીવજાત ખબર છે તમને? યુ આર સસ્પેન્ડેડ, જઈ શકો છો તમે. આખું ગામ બોલે છે તે લાંચ લીધી છે એટલે તને નોકરીમાંથી સસ્પેન્ડ કર્યો, પણ મારા માન્યામાં નથી આવતું કે તું આવું કરે. આમ મારી સામે જો, મને સાચે સાચું કે તે લાંચ લીધી છે. તને માન્યામાં નથી આવતું, મને માનવામાં નથી આવતું માય,
પણ તારી હારે કોઈ દી ખોટું નથી બોલ્યો ને, એટલે જ કહું છું માય, થઈ શકે તો મને માફ કરી દે, પણ મેં તારે આવું કાળું મોઢું કરવું પડ્યું, તે તો ત્રણ ત્રણ પેઢી ને કલંક લગાડ્યું છે, કલંક ઉપર રહેલો તારો બાપનો આત્મા છે ને, એ મને કહેતો હશે કે જમના જમના ત્યાંને શું કામ જન્મ આલ્યો, શું કામ જન્મ આલ્યો. મારી વાત તો સાંભળ માય, મારી નથી સાંભળવી મારે તારી કોઈ વાત. એ માય આવું ના બોલતો, હાથ 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 તે મારા માથે મૂકીને કહ્યું તું ને કે અણ હકના અનાજનો એક પણ દારો તારા પેટમાં નહીં જાય, કીધું તું માય, કીધું તું. એ ભૂલી ગયો મારા પીટિયા, ભૂલી ગયો તું. અણહકનો એક પણ દાણો તારા પેટમાં નહીં જાય, ને માય આજ લગી આપણે ક્યારે અનાજનો દાણો અણહકનો નથી લીધો. આ વખતે તારા ભગલાએ પૈસા લીધા છે, મેં પૈસા લીધા માય, પણ એ તારા કે મારા હટું નહીં માય, સાચું કહું છું. આપણી તુલસીના વરની જિંદગી જોખમમાં હતી, ને મારી પાસે કોઈ આરો ઓવારો નહોતો માં, એક તરફ તું ને એક તરફ મારી તુલસી, અને તમે બંને તો મારી આંખો જ છો ને, આ બેમાંથી કોઈ પણ એક ફૂટે તો આંધળો તો હું જ થાઉં ને. એ માહી, મેં તુલસીને માં બનીને ઉછેરી છે, અને તે મને ઉછેર્યો છે, તું મારી માઈ છો. એ માહી, તું તો માની મમતા જાણે ને, હે મારા અંતરમાં ભગુ માં અને ભગુ બાપની વચ્ચે ગજગ્રાહ મંડાણો તો માય, એ ગજગ્રાહમાં માં જીતી ગઈ ભાઈ, મમતા જીતી ગઈ. મારી દીકરી મારી તુલસી માટે મારે કરવું પડ્યું ભાઈ, બાકી તારો દીકરો આવું કરે કોઈ દી ના કરે તારો ભગુ, મારો ભગુ છાનીરે માય માય, હું કહું છું ને તને રડવાનું નહીં, રડવાનું નહીં. હા માય, સાંભળ્યું આ ભગુભાઈને તો નોકરીમાંથી સસ્પેન્ડ કર્યા, એણે એની ત્રણ પેઢીનું નામ ખરાબ કર્યું. જવા દો ને, આપણે પારકી પંચાયતમાં શું પડવાનું, એના બાપુનું કેવું મોટું નામ હતું. તો પછી જોયું આ ભગુ સસ્પેન્ડ થયો, તે દિવસે કેટલી હોશિયારી મારતો તો, થયો ને સસ્પેન્ડ તો. મારી તુલસીને સસારાણા, એ મારી સસલીને સરકસ જોવા જવું છે, લઈ જઈશ લઈ જઈશ બેટા લઈ જઈશ તને. બાપુ તમે મારું સર્વસ્વ છો, તમને દુખી કરવાનો મારો કોઈ ઈરાદો નહોતો, પણ આ તો મને છોકરો ગમતો તો એટલે મારે કમાડવાનો, તને ગમે એટલે મારે કમાડવાનો, તને છોકરો પસંદ છે એટલે મારે. મને પણ પસંદ છે રે, સરસ છે, દેખાવડો છે, મળીને આવ્યો છું, ગમે છે મને પણ. બાપુ તમે મને આમ કેમ હેરાન કરો? એ દીકરા, એ મારાથી નારાજ નહીં થવાનું બેટા, તને નહીં હેરાન કર્યું તો કોને હેરાન કરું. બડી તમારી નોકરી, બડી તમારી નોકરી કે છે આ છોકરી. ભીડાઈ ગયો ભાઈ, ભીડાઈ ગયો ભગુ બિચારો, ભીડાઈ ગયો. એક તરફ છોકરી, એક તરફ નોકરી, અને વચ્ચે પેલી નોકરી. ભીડાઈ ગયો ભાઈ, ભીડાઈ ગયો ભગુ બિચારો, ભીડાઈ ગયો. એ સસલે
તુલસી, એ તુલસી બેટા ત્યાં જ ઉભા રહેજો. મારા ઘરને આંગણે તમારા પાપી પગલા પાડવાની તકલીફ હવે પછી ક્યારે ના ઉઠાવતા. જે પગલે આવ્યા છો એ પગલે પાછા ચાલ્યા જાઓ. પણ અરે બાપુ, ત્યાં જ ઊભી રહેજે તુલસી બેટા. તારે પણ એમને મળવાની જરૂર નથી. એમને મન આબરૂની કિંમત નહીં હોય, મારે મન છે. પપ્પા, તમારી કઈ ગેરસમજ થાય છે. વાત એમ છે કે હું વચ્ચે ના બોલીશ તરુણ. મારી ગેરસમજ તો એમને ઘેર તારી જાન જોડીને ગયો ને ત્યારે થઈ હતી. હવે તો આખો સમાજ જાણી ગયો છે કોણ છે ભગવતી પ્રસાદ. દાણચોરો ના દલાલ છે દલાલ. આમના ઉપર તો દેશદ્રોહનો ગુનો દાખલ કરવો જોઈએ. મારું નામ સમાજમાં માનથી લેવાય છે. કાંતા પ્રસાદ, હું મારું નામ તમારી જીભ પર શોભતું નથી. તમારી દીકરી આ ઘરની વહુ છે. અને હા, આજ પછી તમે તમારી દીકરીને મળવાની કોશિશ પણ કરી તો એ ફક્ત તમારી દીકરી રહેશે. આ ઘરની વહુ મટી જશે. સમજણ પડી ભગવતી પ્રસાદ? કર્મ કરાયો ધર્મ નિભાયો માનો મારા ભાયો નથી સતરાયો નથી પરાયો મમતાએ મન ભરમાયો આજીવ બસ એક ગાણું ગાયું. હું દીકરીનો બાપ, હા હું દીકરીનો બાપ. માં, કેટલો મીઠો શબ્દ છે માં. તમને લોકોને ખબર છે મારે બે માં છે. એક મારી દાદી માં અને બીજી મારી મૂછાડી માં. અરે તમે કેમ હસો છો? મારી માને સરસ મજાની મૂછો છે અને પોલીસમાં છે. ગંડિત છે. આજે વેરી થયા છે મારા દીકરીના સાસરિયા. વેવાયનો વહેવાર ભૂલી દુશ્મન થયા મારા. સમજી જાઓ, સમજણ હોય તો સમય બડો અણમોલ. કર્મ કરાયો ધર્મ નિભાયો માનો મારા ભાયો નથી સતરાયો નથી પરાયો મમતાએ મન ભરમાયો આજીવડાય ગાયો તો ગાયો બસ એક ગાણું ગાયું. હું દીકરીનો બાપ, એ હું દીકરીનો બાપ. બાપુ તેલ નાખી આપો ને. ચાલ બેસ. એક જ શરતે મારા પગ દબાઈ આપ. તેલ માલિશ, તેલ માલિશ. મજા આવે છે ને? પડશો સામો પડશે પ્રેમની આ સચ્ચાઈ. સાચે સાચો કહું છું તમને માનો મારા ભાઈ. કર્મ ધર્મની છાયડી તો સૌને માથે હો. સમજી જાઓ, સમજણ હોય તો છે સમય નો ખેલ. કર્મ કરાયો ધર્મ નિભાયો માનો મા
નથી સતરાયો નથી પરાયો મમતાએ મન ભરમાયો આ જીવડાયે ગાયો તો ગાયો બસ એક ગાણું મમ્મી તુલસી એકવાર એના બાપુને મળવા જાય મમ્મી પ્લીઝ બીજી વાર ક્યારેય નહીં જાય જો બેટા તું તારા પપ્પાજીના સ્વભાવને બરાબર ઓળખે છે ને જો એમને ખબર પડશે ને તો તારી ને મારી શેની ખબર પડવાની વાત ચાલે છે હા કઈ નહીં એ તો મસ્તા અમે અમારી વાતો કરતા હતા મમ્મી શું કામ ખોટું બોલે છે પૂછી લે ને એવી તો કઈ વાત છે જે પૂછવા માટે તારે મારી સામે ખોટું બોલવું પડે છે એ તો તરુણની એવી ઈચ્છા હતી કે તુલસી એક વખત એના બાપુજીને મળવા જઈ આવે કેમ હા પપ્પા એ શક્ય નથી તરુણ તું જાણે છે કે આ મેજર કાંતા પ્રસાદે દુશ્મનની તોપ સામે પણ જિંદગીમાં નમતું નથી મૂક્યું સિદ્ધાંત છોડીને જીવન જીવવાની મને આદત નથી બેટા હું ઈચ્છું છું કે તું મને સમજવાનો પ્રયત્ન કરે બસ બાપુને જોયા હા હમણાં જ આ બાજુ ગયા પછી તમે તમારી દીકરીને મળવાની કોશિશ પણ કરી તો એ ફક્ત તમારી દીકરી રહેશે આ ઘરની બહુ મટી જશે બાપુ તું જા પાછી જા બાપુ હું તને કહું છું ને તું જા બાપુ વાગ્યો તો નથી ને નહીં બરાબર છે બરાબર છે તું જા તારે મને મળવાનું નહીં તો મને મળીશ ને તો તારા ઘરમાં તારું સ્થાન જતું રહેશે એ એક વાત સમજ દીકરા બાપની સાથેની બધી લેણા દેણી હવે પતી ગયા હવે
તારા માટે તારું સાસરું, તારું સાસરું જ તારા માટે સ્વર્ગ. તું જા, તું જા, તું જા બેટા જા. બાપુ, તમે મને સમજો છો શું? હું તે કઈ બજારમાં વેચાતી વસ્તુ છું કે જે મને લઈ જાય એના બાપની થઈ જાઉં હું? મારી વાત સમજ બેટા. તું હું બધું સમજું છું, પરણી ગઈ એટલે મારા બાપના ઘરની મટી ગઈ. મારો મારા બાપ પરનો કોઈ હક નથી, મારા બાપનો મારા પર કોઈ અધિકાર નથી. જેને જે કેવો એ કે, જેવો છે એવો મારો બાપ છે. હું મળીશ એને, એક વાર નહીં 1000 વાર મળીશ. ડુંગરીથી એક વાર નદી નીકળે ને કોઈ દિવસ પાછી ન ફરે. એને તો હસતા ભમતા રમતા ઉછળતા સાગરમાં સમાઈ જવાનું હોય. દીકરા, મારા કારણે તને કોઈ પણ તકલીફ પડે, તને કોઈ દુઃખ પડે, મારાથી નહીં સહન થાય બેટા. તું સમજ, તું જા પાછી, તું જતી રહે બસ. કહેના રહો કહે બાપુ, હું તમારી દીકરી છું. બાપના માથે દુઃખના ડુંગરાઓ તૂટી પડે અને દીકરી સામે એક ડગલું ઈ ન ભરે, એમ કેમ ચાલે બાપુ? હું જાણું છું તમે આ પગલું તરુણ માટે ભર્યું છે. તને એક વાર કહ્યું ને, તું જા બસ. હું નહીં જાઉં. જા કહું ને. લોકો કદાચ પાપ કરતા હશે, ખુલ્લી આંખોએ કરતા હશે, એમને કદાચ ઓછું ના આવે.
પણ તારા ભગુએ પાપ નથી કર્યું ભાઈ. હા બેટા, બેટા ભગવાન સૌ સારા વાના કરશે. એના દરબારમાં બધા એક સરખા જ હોય છે, બધું ઠીક થઈ જશે. ભગુ બેટા એક વાર ઘરે ચાલ. નહીં આવ માં, મને એકલો રહેવા દે. તું જા, તું જા કહું છું ને ભાઈ. નાથુબા એક કોમ કરીએ, આપણે તરુણ કુમાર ને તુલસી પાસે જઈએ અને એમને કહીએ કે ઓને કઈ સમજાવે તો કદાચ સમજી જાય. હાલો મને વાંધો નથી, એ ટ્રાય કરી જોઈએ. શાંતિ રાખ તુલસી પ્લીઝ. તરુણ કુમાર, તુલસી બેટા કેમ છો? કાકા મજામાં ને? મજા તો હંદી, તારો બાપ જમા લઈને બેઠો છે. રોમા દીકરી રોમા, તારું દુઃખ મને સમજાય છે, પણ તને જેટલું દુઃખ છે એટલું અમને દુઃખ છે. તે જોઈ તારા બાપની હાલત જોઈ. ના, મારાથી નહીં જોવાય કાકા. મારી એક વાત મૂંછો, તમે બંને જણા તો જઈને એને સમજાવો તો એ કઈક હમત છે. મેં તો બધું ઉપરવાળાના ભરોસે છોડી દીધું છે. જ્યારે માણસની વાત માણસ ન સમજે ને ત્યારે એને ઉપરવાળો જ સમજાવી શકે છે. મેં નાવ ભગવાનના ભરોસે છોડી દીધી છે. હવે એને ડુબાડવી હોય તો ડુબાડે અને તારવી હોય તો તારે. તરુણ, તું એકવાર તારા પપ્પાને સમજાવ ને કે મને મારા બાપુને મળવા દે, બસ પછી કોઈ દિવસ નહીં મળું. તુલસી, તું તો એમનો સ્વભાવ જાણે છે, ખબર નહીં કેમ પણ હું એમની સામે નથી બોલી શકતો. બાપ જેવા બાપ સામે તું નથી બોલી શકતો? અરે બાપ તો વાલનું વાવાઝોડું કહેવાય. બાપુ હું જાઉં છું. તુલસી તરુણભાઈ, હું તમને જે વાત કરી રહ્યો છું
એ વાતની પેશન્ટને ખબર ન પડવી જોઈએ. કારણ કે એનાથી ક્યારેક અવળી અસર થઈ શકે એમ છે. પણ ડોક્ટર સાહેબ, મારી તુલસીને થયું છે શું એ તો કહો. તુલસીની બંને કિડની ફેલ છે. વોટ? તાત્કાલિક જો એ પોઝિટિવ ગ્રુપની કિડની મળે તો તુલસીની જિંદગી બચી શકે એમ છે. ચિંતાનું કોઈ કારણ નથી. જો કિડની મળી જાય તો તુલસી ફરીથી હરતી ફરતી થઈ શકશે. ડોક્ટર સાહેબ, આવતીકાલે મારી તુલસીનો જન્મદિવસ છે. એકવાર હું એને મળી શકું? નો, આવી પરિસ્થિતિમાં હું એને મળવાની પરમિશન ના આપી શકું. પણ જો તમારે વાત જ કરવી હોય તો કરી શકો છો. પણ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, પેશન્ટ વધારે ઇમોશનલ નથી જાય. ઓકે? ઓકે. થેન્ક યુ. એ દીકરા, આલે 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 આલે, ચોકલેટ લે. મારી તુલસીનો જન્મદિવસ છે બેટા. લે લે લે. એ આ તમને ખબર લો, લે ચોકલેટ લે, ચોકલેટ લે બેટા. મારી તુલસીનો જન્મદિવસ છે બેટા. મારી તુલસીનો જન્મદિવસ છે, જન્મદિવસ છે બેટા. ખાલે બેટા, તું પણ લે, તું પણ લે. એ ટણિયા, પપ્પા, તુલસીની હાલત તો તમે જાણો છો. અને આવા સંજોગોમાં એકવાર એના બાપુને તુલસીને મળવા બોલાવીએ તો તમને કઈ વાંધો ખરો? મેં તને એકવાર કહ્યું છે, મને જે વાંધો છે એ છે જ. સંજોગો જોઈને સિદ્ધાંત સાથે સમાધાન કરે એને કાયર કહેવાય. પપ્પા, એક લાચાર દીકરીને નજીવા કારણસર એના બાપુને નહીં મળવા દેવામાં કઈ શૂરવીરતા પ્રદર્શિત કરો છો? મને કઈ સમજાતું નથી. તને નહીં સમજાય દીકરા. એ સમજવા માટે સિદ્ધાંતનું મહત્વ સમજવું પડે. મારી પાસે મારા જીવનના મૂલ્યો છે. એ મૂલ્યને છોડીને હું જીવી ના શકું. That's all. તરુણ કુમાર, હું તમારી જ રાહ જોતો હતો. છાપામાં વાંચ્યું મેં કોઈને એ પોઝિટિવ કિડનીની જરૂર છે. એડ્રેસ તો તમારા ઘરનું જ છે. કોની કિડની ખરાબ છે? તુલસીની. એક નહીં, બંને કિડની ફેલ છે. અને ડોક્ટરો એમ કહે છે કે તાત્કાલિક કિડની નહીં મળે તો તુલસી નહીં બચે. નહીં નહીં નહીં, એવું નહીં થાય. મળશે ને, એ પોઝિટિવ છે. તમારે પોઝિટિવ રહેવાનું. એ પછી આપણા બહુ ભાઈબંધ છે, બે ચાર ભાઈબંધ છે પોઝિટિવ વાળા. હું જાઉં ને, હું છું ને, બંદોબસ્ત કરી લઈશ. ચિંતા નહીં કરવાની તમારે, ચિંતા નહીં કરવાની. એ પોઝિટિવ ને થઈ જશે, થઈ જશે. એ પોઝિટિવ ને થઈ જશે, થઈ જશે. હું છું ને. તરુણ, શું થયું દોસ્ત? કિડનીનો કોઈ દાતા મળ્યો? ના યાર, એનું જ તો ટેન્શન છે. ચિંતા ના કરીશ દોસ્ત, ઈશ્વર છે અને મને વિશ્વાસ છે કે ભાભી માટે કિડની જરૂર મળશે. અરે પણ પ્રેમ ક્યાંથી મળશે, કેવી રીતે? નિરાશ ના થઈશ દોસ્ત. આ દુનિયામાં કોઈક તો એવું હશે જે ચોક્કસ ભાભીને કિડની આપશે. હું આપીશ મારી દીકરીને, મારી તુલસીને કિડની. ભાગુ, પછી કોઈ નહીં થાય હગુ. મારું કેવું માન ભાઈ, આમ દાનવીનો દીકરો થવાનું રેવા દે. નાથુબા, મારી તુલસીને મારી દીકરીની જિંદગીનો સવાલ છે. તે એકલી તારી તુલસીની જિંદગીનો સવાલ છે? તારી જિંદગીનો સવાલ નથી? અરે ભલા માણા, આવી હાલતમાં તું કિડની દઈશ તો તારું શરીર કેમ ટકશે? આ કાયા તો અમથીએ ક્યાં કોઈની કાયમ માટે થઈ છે? વેલું મોડું તો આપણે સૌએ બધાએ જવાનું જ છે ને, હે?
મણ જો ભાઈ, ઓમ વગર જોઈએ જોણે ભૂસકો માર્યા ને તો એનો આપઘાત કહેવાય, સમજણ પડશે કે નહીં? હું તો માત્ર એટલો જ જાણું ચંપક, હું મારી નજરની સામે મારી દીકરીને મરતી જોવા નથી માંગતો. અરે એના માટે તો એક વાર શું, 100 વાર પણ મરવું પડે ને તો મને મંજૂર છે. હું આપીશ મારી સસલીને, મારી દીકરીને કિડની હું આપીશ, હું આપીશ. હું આવું છું તુલસી. વાહ વાહ નાતુબા, આખી જિંદગીમાં આ ચંપક ઠક્કરને કોઈએ નથી મારી ઠક્કર. આ દીકરીનો બાપ મારી ગયો ઠક્કર, મારી ગયો. રોકે ના રોકાય જીવડો દોટ મૂકીને જા, દોટ મૂકીને જા, દોટ મૂકીને જા. રોકે ના રોકાય જીવડો દોટ મૂકીને જાય, રોકે ના રોકાય જીવડો દોટ મૂકીને જાય. હૈયા માધબકાર આંખે યા સોડા વહ જાય, હૈયા માધબકાર આંખે યા સોડા વહ જાય. હાજરા હજૂર માડી દુનિયામાં પૂજાય, હાજરા હજૂર માડી દુનિયામાં પૂજાય. દુખડા હરતી દુખડા હરજે દયાળ કહેવાય, દુખડા હરજે માડી તું તો દયાળ કહેવાય. કોડથી દીકરીને જે હાથો એવું છેરી, એ હાથોથી દીકરીને ખાપડ કે મોઢાડું. લાડકોડથી દીકરીને જે હાથો એવું છેરી, એ હાથોથી દીકરીને હું ખાપડ કે મોઢાડું. તારે જીવડો લેવો હોય તો મારો જીવ લે તું, દે દે જીવન દાન મારી દીકરીને તું.
છોરો સૌને વાલું આમના તર છોડાય, હસતા રમતા બાલુડા ને દુખડા ના દેવાય. ઓ છોરુક છોરુ સૌને વાલું આમના તર છોડાય, હસતા રમતા બાલુડા ને દુખડા ના દેવાય. પોકાર ને વિનવું માણી જો તુને સંભળા, બેઠી કરજે આજ મારી દીકરીને તું. સંભાળો ભાઈ, દબાવો. બેટા તરુણ કુમાર, અભિનંદન. ઓપરેશન સફળ થયું છે. તુલસીના જીવનને હવે કોઈ જ ખતરો નથી. તુલસી હવે પહેલા જેવું નોર્મલ જીવન જીવી શકશે. થેન્ક યુ ડોક્ટર, થેન્ક યુ વેરી મચ. પણ મારે એ જાણવું છે, આટલા પૈસા ખર્ચવા છતાં ક્યાંય કિડની મળતી નહોતી, તો પછી કેવી રીતે મળી? કિડનીના દાતાએ એની ઓળખ ગુપ્ત રાખવાની શરતે જ કિડની આપી છે, એટલે હું તમને એનું નામ નહીં બતાવી શકું. ડોક્ટર પ્લીઝ, મારે એમનું નામ નથી જાણવું, પણ એકવાર એ મહાપુરુષનો ચહેરો જોવો છે. આઈ બેગ ઓફ યુ ડોક્ટર, પ્લીઝ. આઈ એમ સોરી તરુણ કુમાર, મારા વોર્ડબોય કીધું કે હમણાં જ હોસ્પિટલ છોડીને ચાલ્યા ગયા છે, કદાચ તમને સામા મળ્યા પણ હોય. હમણાં વેલ, મારે ઓપરેશનમાં જવાનું છે. યુ ટેક કેર ઓફ તુલસી, ઓકે? હા. સામા મળ્યા? ઓ નો, તુલસી, તુલસી. જરૂર તુલસીના બાપુ હશે. પપ્પા, આજ સુધી જે માણસને તમે ધિક્કારતા રહ્યા, આજ સુધી જે માણસનું તમે અપમાન કરતા રહ્યા, એ માણસે પોતાના અંગ જેવી દીકરી માટે પોતાના શરીરનું મહામૂલું અંગ કાઢી નાખ્યું. કયા સિદ્ધાંતોની વાત કરો છો તમે? તમે તમારા સિદ્ધાંતોને માત્ર શોકેસમાં સજાવી જાણો છો, અને એ માણસે તો જીવનના મૂલ્યને જીવી બતાવ્યું. જો ક્યાંક ઈશ્વર હોય તો એ તમને ક્યારેય માફ નહીં કરે, ક્યારેય માફ નહીં કરે. ચાલ પ્રેમ. બોસ, 10 બિલ્ડિંગમાં બોમ્બ ગોઠવી દીધા છે. તમે કહો તો રિમોટ દબાવું. આ શહેરમાં બોમ્બ ધડાકા થાય એમાં કાના માવાને શું ફાયદો? ફાયદો? રૂપિયા. થેલો ભરીને રૂપિયા મળ્યા છે. પૈસા માટે પોતાના શહેરમાં બોમ્બ ધડાકા કરવાના? ધીરે બોલ ટપોળ, કોક સાંભળી જશે તો જીવ ના જાશું. હલો સાહેબ, હું બોલું છું. સાહેબ, આપણા શહેરમાં બોમ્બ ધડાકા થવાના છે. સાહેબ, કોણ બોલો છો? હું ભગુ. ઓ, પેલો ભગવતી પ્રસાદ, રિશ્વતખોર બોલે છે એમને. સાહેબ, એ જ મેં હમણાં સાંભળ્યું સાહેબ. અચ્છા, એટલે હવે નવરા બેઠા બેઠા પોલીસને ધંધે લગાડવાના નવા ધંધા શરૂ કર્યા કેમ? સાહેબ, મારી વાત માનો, તમે મારી પર વિશ્વાસ કરો. મેં મારા કાને સાંભળ્યું છે સાહેબ, આપણા શહેરમાં બોમ્બ બ્લાસ્ટ થવાના છે.
હું ખરેખર કહું છું સાહેબ, સાહેબ મારી મારી વાત તો સમજો તમે. તમારા જેવા રિશ્વતખોર માણસની વાત ઉપર વિશ્વાસ કેવી રીતે કરી શકાય ભગવતી પ્રસાદ? નહીં નહીં સાહેબ, મારી વાત માનો સાહેબ, આ વાત બિલકુલ સાચી છે. મારી 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 દીકરીના સોગંદ, મારી તુલસીના સોગંદ, બસ આ વાત સાચી છે સાહેબ. ભગવતી પ્રસાદ, સાચે છે સાહેબ, તમને તમારી દીકરી બહુ વાલી છે નહીં? હા, અરે એ તો મારો તુલસી ક્યારો છે સાહેબ, તુલસી ક્યારો, એ મારો શ્વાસ સાહેબ, મારી જિંદગી, મારું બધું છે. હું જેની માં, હું જેનો બાપ ને એ મારી જિંદગી. એ કહેને તો કુવામાં કૂદી પડ્યું સાહેબ, બસ. ભગવતી પ્રસાદ એની દીકરીના સોગંદ ખોટા ના ખાય. ભગુ ભગુ ક્યાં છે તું અત્યારે? જો તું ચિંતા નહીં કર, અમે તરત ત્યાં પહોંચીએ છીએ. તું તું ડરતો નહીં, ત્યાં જ રહે છે, હમણાં આવ્યા અમે. હા હા, હું અહીંયા જ છું સાહેબ, અહીંયા જ છું. તેને પોલીસને ફોન કર્યો એમ? અરે તારી પોલીસ તો મારા બોસ ની આંગળીઓના ટેરવા ઉપર ના છે, ટેરવા ઉપર, ટેરવા ઉપર. ભગુ, તે તારી પેટની દીકરીને તો ઠીક, પણ કેટલાય નિર્દોષોના જીવ બચાવ્યા છે તે મારું અને કુટુંબની ત્રણ પેઢીનું નામ ઉજાળ્યું છે બેટા. હવે ઉપરવાળો મને ઉપાડી લે ને તોય વાંધો નહીં. તમને વાંધો નહીં હોય, પણ અમને વાંધો છે. તમારા જેવા વડીલની અમારે બહુ જરૂર છે. એ સસલી, ભગવતી પ્રસાદ, મારી ભૂલ અક્ષમ્ય છે, છતાંય થઈ શકે તો મને માફ કરજો. આવું નહીં બોલું. તમારા જેવા માણસને ઓળખવામાં મેં બહુ મોટી થાપ ખાધી. ભગુ 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 ખુશ આલે લે, આ બોર્ડર ની આઈટમ લાઈન પર આવી ગઈ. બાપુ છે એટલે ચાલે. મેજર વાતી માઇનર ના તાણ. અરે બાપુ, તમે આવો 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 આવો. તમે કયો સો દાવો છો? બાકી અટાણે આવો આવો ન હોય, અટાણે તો લાવો લાવો હોય, એટલે મોઢું મીઠું કરાવવા પેંડો લાવો. મોઢું મીઠું? યસ સર. કેમ અટાણે? હા, એટલા માટે કે મારી પાસે બે ખુશીના સમાચાર છે. હા, એમાં પહેલી તો જાણે બોર્ડરની આઈટમ સરહદ પાર કરીને આપણા ગામમાં ભળી ગઈ, અને બીજું ઢંટણે આ ઓર્ડર. ભગુ મારા વાલીડા,
સરકારે તારું સસ્પેન્શન રદ કરી નાખ્યું, તારું પ્રમોશન આપ્યું ને કાલથી આવું છું નોકરી પર. ભાઈ એ માય, હવે હું તો બાપુ અને દાદુ કરતા એક પાયરી ઊંચો. બગલો નહીં કહેવાનું હવે, ભગવતી પ્રસાદ જમાદાર. ભગવતી પ્રસાદ જમાદાર, જમાદાર હવે તું તો અમારો ભાઈબંધ છું. ભેદ સાહેબ, હારે કઈ રીતે વાત કરવી કઈ ભાન પડે છે તમને? સાહેબ છું, આ જુઓ મારા તારાલિયા, જુઓ 3 સ્ટાર જમાદાર. એ એ એ, આ 3 સ્ટાર હોય કે 5 સ્ટાર હોય, પણ આપણી ભાઈબંધી 7 સ્ટાર છે. 7 સ્ટાર! ઓ વાહ! એ અંબક, ઇને કે હું કોણ છું? બાપુ છું. બાપુ શું? ચંપક, કોણ છે આ? એ બાપુ! લાવ લાવ કાતર, આજે તો એની મૂછ કાપું. દીકરીનો બાપ, હું દીકરીનો બાપ, મુન્ની બંદી સાણા પમ પમ પમ, શાને રિસાણા પમ પમ પમ. મારી કેમ કરે આવું, મુન્ની બેન રિસાણા પમ પમ.